એના શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ તો વિષય ખરા, પણ એ કારણ કે એ બધા સુખનું સાધન છે, પણ ઉપરાંત મેં કહ્યું પ્રમાણે સત્તા પ્રતિષ્ઠા આ બધા પણ સુખના સાધન છે. એ બધા કયા સ્તરે સુખ આપે છે? અહંકારના સ્તરે. આ શબ્દ સ્પર્શ વગેરે વિષયો છે ઇન્દ્રિયના સ્તરે સુખ આપનારા છે. જ્યારે પ્રતિષ્ઠા સત્તા સન્માન આ શું છે? અહંકારને પોષનારા છે, એ જ સુખ આપે. પછી આપણા મિત્ર મંડળ હોય, આ બધી જે વસ્તુઓ છે એ કેવું સુખ આપે છે? એ આપણે લાગણીના સ્તરે સુખ આપનારા છે. જો જગતમાં આવા જુદા જુદા પદાર્થો છે ને, એક એવા પદાર્થો છે જે આપણને ઇન્દ્રિયના સ્તરે સુખ આપનારા છે. બીજા પદાર્થો આપણો મિત્ર હોય, પુત્ર હોય, આ બધા એ આપણને લાગણીના સ્તરે સુખ આપનારા છે. અને પછી સત્તા પ્રતિષ્ઠા સન્માન આ બધું છે બુદ્ધિ એટલે કે અહંકારના સ્તરે સુખ આપનારા છે. બુદ્ધિના સ્તરે સુખ આપનારા છે, નવું નવું જાણવાનું. એટલે આ આ આ ક્લાસો ક્લાસ આપણો હોય એ પણ ઘણી વાર બુદ્ધિના સ્તરે સુખ આપનારું બની જાય. ટૂંકમાં આપણી બુદ્ધિમાં નવું નવું જાણવાની એક ઉત્કંઠા હોય છે, નવું નવું જાણવા મળે એટલે બુદ્ધિમાં એક થ્રિલ, એક પ્રકારની ઝણઝણાટ ઉત્પન્ન થાય. નવું નવું જાણવા મળે એટલું થાય છે ને ઘણી વાર. હું હોય આપણે પેલા દૂરબીનમાંથી નવો એક તારો દેખાડે કે પછી એમ આખું જાણવા મળ્યું કે ઓહો પેલું પેલું રોકેટ તો આમ ગયું ને પછી પેલું સેટેલાઇટ આમ ગયું ને પછી જોઈએ આપણે આમ, એ પ્રકારનો જે આનંદ આવે છે એ શેનો આનંદ છે? જ્ઞાનનો આનંદ. એ જ્ઞાન પણ છેવટે તો વિષય બની ગયો, આનંદ આપનારો છે, બુદ્ધિનો આનંદ આપનારો છે. અને આ સત્તા પ્રતિષ્ઠા સન્માન અહંકારનો આનંદ આપનારો છે. જે જાત જાતના વિષયો દુનિયામાં છે એમાં પેલા શબ્દ સ્પર્શ વગેરે વિષયો છે ને એના પ્રત્યે વૈરાગ્ય બહુ સરળ છે. આ ના ખાવું પેલું ના ખાવું ના ન લેવું એ વૈરાગ્ય તો બહુ સરળ છે. અમુક જ કપડાં પહેરો બરાબર સારું, એ બહુ સારી વસ્તુ છે, ત્યાંથી શરૂઆત થાય. પણ ત્યાં માત્ર વૈરાગ્ય પૂરો થતો નથી. એટલે કે આપણે સાદું જીવન જીવતા હોઈએ, તપસ્વીનું કે સાધુનું જીવન જીવતું બહુ સરસ વસ્તુ છે, જોઈએ છે, પણ ત્યાં વૈરાગ્ય પૂરો થઈ જતો નથી. સાધુ તરીકે પછી પણ કોઈ પાછું મને પેલા કેટલા પ્રણામ કર્યા, કેટલા ના કર્યા, કોણ કરી ગયો, શું થયું, પ્રણામ કરતો કેટલો નીચો નમ્યો એ પછી નોંધ લેવા જેવા. એનો અર્થ એ કે હજી પાછું પેલા સન્માન માટેનું એક મૂલ્ય છે, પ્રતિષ્ઠા માટેનું મૂલ્ય હોય, સત્તા માટેનું મૂલ્ય હોય, હોય જેવું નિયમ નથી હોય. તો ટૂંકમાં આ જુદા સ્તરની વસ્તુઓ છે. એક જીવન રીતે એક સ્તરની વસ્તુ છે, આ બધી અહંકારના સ્તરની વસ્તુઓ છે. પછી બુદ્ધિમાં ઘણી વાર જો હું તમને કહું બુદ્ધિમાં એને શાસ્ત્ર વાસના કહેવામાં આવે છે. ઘણી વાર આપણે શાસ્ત્રનું અધ્યયન કરતા કરતા પણ પછી ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર, એટલે આપણે ભાષ્યનું અધ્યયન કરતા આ બધી વસ્તુઓ આવે અંદર. ઘણી વાર ન્યાયની વસ્તુઓ પણ આવે, ઘણા મીમાંસાની વસ્તુઓ આવે, ઘણા વ્યાકરણની વસ્તુઓ આવે, પછી આપણે એ બધા પુસ્તક ખોલીએ પાછા એનું થોડું અધ્યયન કરીએ પછી ઓ હા તો બહુ સરસ છે. પછી તો આપણે એટલે એ બધાનો અભ્યાસ કરવામાં બુદ્ધિને ખૂબ આનંદ આવતો હોય છે. એ નવી નવી વસ્તુ જાણવાની છે એમાં પણ એક બૌદ્ધિક આનંદ રહેલો હોય છે. એ પણ વિષય છે, એ બુદ્ધિના વિષયો. એમાં ઘણીવાર લોકો આડે રસ્તે ચડી જતા હોય છે. આમ વેદાંતનો અભ્યાસ કરતાં કરતાં પેલા ન્યાયની અંદર હું આમ એને એ વસ્તુથી એવો પ્રભાવિત થઈ ગયો કે બસ ન્યાયશાસ્ત્ર એ જ શરૂ કરી દો અભ્યાસ પછી આ બાજુમાં રહી ગયો. આ તો આનો અભ્યાસ કરે તોય પણ આમાં વ્યાકરણ શું છે, આમાં ન્યાય શું છે, આમાં બધું જ છે. આ શંકરાચાર્યના ભાષ્યોનો બધી વસ્તુ હોય એટલે એટલા માટે ઘણા બધા વિદ્વાનો આનો આનંદ લઈ શકે. માત્ર વેદાંતનો અભ્યાસ કરનારા લોકો નહીં, આપણે તો બીજા સાહેબ ધ્યાન આપતા નથી, પણ એમની બધી વાક્ય રચનામાં બીજી ઘણી વસ્તુઓ હોય છે જે આપણે જાણતા નથી, નસીબ છે એટલે ધ્યાન જતું નથી. પણ જે લોકો વ્યાકરણના બધા વિદ્વાનો હોય, જે લોકો ન્યાયના વિદ્વાનો હોય, સાહિત્યના વિદ્વાનો હોય ને, એ આ બધું વાંચીએ ત્યારે અમને ઘણું બધું અંદર દેખાય કે ભાઈ આ આત્માને પદનો પ્રયોગ કેમ કર્યો, આ પરસ્મી પદનો પ્રયોગ કેમ કર્યો, ફરાણા ક્રિયાપદનો પ્રયોગ કેમ કર્યો, એમણે આમ કેમ લખ્યું, એનું ભાઈ વિવેચન કરે, નવા નવા સરસ અર્થ કાઢે. આપણે જ્યારે વિદ્વાનોને સાંભળીએ ત્યારે એ લોકો જે આપણે એક રસાસ્વાદ કરાવતા હોય છે શબ્દોનો વાક્યોનો, એ પણ એક આનંદ છે.
ये पूरा विषय इसके आवाज़ विषय ना मरे कहवाए के ये पूरा बाहर से प्राप्त सतो आनंद से पर सूक्ष्म है इसे इंद्रिया ना स्तर से प्राप्त आनंद करता लागे ना स्तर ना आनंद जरा सूक्ष्म कहवाए ऐना करता पहला अहंकार ना जरा सूक्ष्म कहवाए ऐना करता बुद्धि ना थोड़ो सूक्ष्म कहवाए ऐना करता आत्मा ना अत्यंत सूक्ष्म कहवाए इतना मारे विवेक छोड़ना कैसे कहवे देहवासना लोकवासना अने शास्त्रवासना देहवासना इतना देहना स्तरे प्राप्त होता भोगोनी वासना लोकवासना अर्थात स्वर्ग वगैरह प्राप्त होता एवं लोकनी वासना अथवा तो लोकवासना इतना प्रतिष्ठा वगैरह निवासना अंतरिजी शास्त्रवासना ये शास्त्रवासना इतने शास्त्रों बौद्धिक आनंद निवाच्य दीपने की वासना है शास्त्रों अध्ययन करो वो सारू से पौनः पुण्य ने श्रवण कुरिया सदा श्रवण करव जो पश्चाता में आत्मा आनंद जितना हूँ आए एट सारो पर बौद्धिक आनंद करता है जितना हूँ आध्यात्मिक आनंद आए ये इच्छनीय है आ तो बहुत ज्यादा लांबी चर्चा थी आ बधी कहीं पर तो विषय कोने कहवा एटले घणीवार ए विषय कोने कहवा स्पष्टता न होवाने कारणे आपणो मनो वहम होय के बस मने तो बधो वैराग्य ज छे पर कया कया स्तर पर वैराग्य होवो जोईए मात्र इंद्रियना भोग माटे वैराग्य एटलुं पूरतुं नथी मीठू नहीं खाते खांड नहीं खाते नहीं खाता बराबर है लोग स्वामी तो के विरक्त हाँ विरक्त ये तो मात्र प्रारंभिक वस्तु है मैं कहू प्रमाण बढ़ा स्तर बढ़ा घना स्तर सुख है लागणी स्तर न सुख अहंकार स्तर सुख बुद्धि स्तर सुख धीमे 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 ये बधा सुख प्रत्ये जो आप आसक्ति है आसक्त मुक्त होना वैराग्य तद वैराग्यम जिहासाया दर्शन श्रवणादि ब्रह्मादि देह पर्यंत देहादि ब्रह्म पर्यंत क्षणित्य भोग्य वस्तु विवेक चुड़ावण के बड़ी वैराग्य ने केवी कड़क व्याख्या आपे देहादि ब्रह्म पर्यंत आ देह थी माने ने ब्रह्मा जी ना पद सुधी देह मर्त्य लोक प्राप्त थे बदा भोगो थे मई ने ब्रह्म लोक में प्राप्त त्या से बदा भोगो जिहास ए बदा ने त्याग करने इच्छा वैराग्य एने के विधान में सौ महत्व वस्तु वैराग्य विवेक महत्व वस्तु है आम तो खरेखर सौ महत्व विवेक है विवेक से खबर क्या पड़े वैराग्य जन्मे त्यार ये वैराग्य जैसे वो क्या खबर पड़े समाधि षटक संपत्ति आवे त्यारे ये क्या खबर पड़े मुमुक्षुत्व आवे त्यारे एम करीने आ प्रकार आव्यो परंतु एटले अपरोक्षानुभूति अमने ग्रंथ छे एमां वैराग्यादि चतुष्टय एमां साधन चतुष्टय संपत्ति नी वात करे तो आपणे विवेक वैराग्य समाधि षटक संपत्ति मुमुक्षुत्व एम कहीए देखो वैराग्यादि चतुष्टय वैराग्य थी माणीने एटले एमां वैराग्य ने प्राधान्य आपवामां आव्युं टूंक में ज्ञान माटे ने आ महत्व की जरूरियात है वैराग्य वैराग्य अर्थात भोग बुद्धि अभाव भोग बुद्धि क्या हो अविवेक में जन्मी हो वैराग्य माटे का साधन है विवेक विवेक एटले शू जे आपने मोह माथी मुक्त करे भ्रम भ्रांति माथी मुक्त करे मन में भ्रांति है शू भ्रांति है क्या जगत ना विषयों में सुख है भ्रांति है आपने सुख बाहर थी आवे छे सुख माटे स्वाभाविक प्रेम होने कारण सुख ना साधन माटे प्रेम होय ज परंतु आ जगत ना पदार्थों एटले के आ जगत ना शब्द स्पर्श वगैरह विषयों पछी आपड़ा बधा ओखीता टूंक में बधा परिवार अथवा तो पछी आ सत्ता प्रतिष्ठा वगैरह सम्मान वगैरह ये आ बधा सुख ना साधन छे एक भ्रम छे भ्रांति छे कारण के आ बधी वस्तु आपणे सुख आपवानो देखाव उत्पन्न करीने एवी भ्रांति मन में जन्मावे छे के सुख त्यांथी आवी रह्यो छे ए त्यां विवेकनी जरूर छे त्यां आगळ विवेक एटले बंधने छूटा पाडवानी जरूर छे खरेखर सुख एक वस्तु छे अने आ पदार्थो बीजी वस्तु छे ये पदार्थों में सुख प्राप्त होता है खरेखर सुख नो एक आभास है कोई वास्तविक सुख त्या एक सत्ता प्राप्त थाने एक सुख मळे प्रतिष्ठा ने कारण सुख मळे आम खुश थई ने आपणे ये पण सुख छे ये प्रतिष्ठा पण सुख नो आभास आपे छे
ટૂંકમાં જગતના બધા પદાર્થો જળ છે અને તેથી એમનો કોઈ પ્રકારનું સુખ આપવાની ખરેખર એની શક્તિ નથી. આ છતાં પણ એ સુખ આપતા હોય તે માત્ર સુખનો એક આભાસ ઉત્પન્ન કરે છે. અને આ રીતે સુખનું આલોચન એનો મંત્ર વિવેક કે સુખનું સાધન ખરેખર એવું છે. એ પ્રકારનો વિવેક કે માત્ર આત્મા જ સુખનું સાધન છે એ સિવાય બીજી કોઈ વસ્તુ આપણે સુખ ના આપી શકે. બીજું કોઈ સુખ આપતી હોય એનું એક જ કારણ છે કે અવિવેક, એના પર સુખનું આરોપ કરું છું. અને તેથી કોઈ વસ્તુ ક્યારે સુખ આપે એનું સુખના સાધન તરીકે જોઉં, ત્યારે સુખના સાધન તરીકે ક્યારે જોઉં, મારું મન એના પર સુખનો આરોપ કરે અને પછી એને ઈચ્છે. પહેલાં આરોપ કરે ને પછી ઈચ્છે. જે પેલી ઘણી વાત કરી પેલા મુલ્લા નસરુદ્દીનની, મુલ્લાજી અડધા ગાણા જેવા માણસ, એના ગામની અંદર લોકો બધાની ઠઠ્ઠા મશ્કરી કરે. એક દિવસ ગામમાં નીકળ્યા છે, છોકરાઓને કંઈક શું થયું તે તો પથ્થરો ફેંકવા મળે. મુલ્લા પણ પેલાને વાગે જ નહીં વિચાર, એટલે મુલ્લા હવે એને કરવું શું, આ છોકરા તો ભાઈ વાંધે છે ને, તો માને જ નહીં. એટલે છોકરાઓને મનાવવા માટે એમણે એક ઉપાય શોધી કાઢ્યો. ઉભર ઉભર વાર જો એક સરસ, જો તમે પથ્થર ન મારો એક સરસ વાત તમને કહું. એક વાત સાંભળવાનું એટલે છોકરાઓ પછી પેલું ભૂલી ગયા, આવીને મિટાઈ ગયા. એને પછી મુલ્લાએ તો એક સરસ વાત કહેવા માંડી. તમને ખબર છે બાજુના નગરની અંદર જે પેલો નવાબ છે ત્યાં જે બધાને મિજબાની આપી રહ્યો છે, ખબર છે તમને? હે, હા, બધાને નિમંત્રણ છે, બધા જઈ શકે. અને તમને ખબર છે ત્યાં મિજબાનીમાં શું શું બનાવ્યું છે? પછી મુલ્લાએ બધી જે વાનગીઓનું વર્ણન કરવા માંડ્યું, એમ કરતાં કરતાં એને જ મોં પાણી આવવા માંડ્યું. આમ આંખો બંધ કરીને વર્ણન કરે અને એવું તાદૃશ વર્ણન કરે, એક મિનિટ પછી આંખો ખોલી એક છોકરો ત્યાં દેખાય જ નહીં. છોકરાને વર્ણનમાં કંઈ રસ હતો, એમને તો ખાવા મળે, બધા ત્યાં ભાગવા જ માંડ્યા હતા. તો એમને દોડતો જ ને મુલ્લા દોડવા માંડે. એટલે ભાઈ બાજુમાં ઊભો હોય કે આ બધું તમાશો જોનારા એક માણસ કે મુલ્લા એ તો બધા દોડે સમજાયું છે, પણ તમે કેમ દોડો છો? મુલ્લા કદાચ સાચું હોય તો, મુલ્લા કદાચ સાચું હોય તો. એટલે કેવું છે, આપણું મન પહેલાં કલ્પના કરે અને પછી એને સત્યતા આપે. અને તો મનમાં આ કલ્પના છે કે પ્રતિષ્ઠા એટલે સુખ, બસ સત્તા એટલે સુખ, સન્માન એટલે સુખ, સગવડ એટલે સુખ. આમ આપણે આ બધી વસ્તુ સુખને જોડી જ દીધેલું છે, એના પર ક્યારેય વિચાર પણ નથી કરતા. અને એટલા માટે પ્રાપ્ત થયેલા આપણે સુખ આપોઆપ જ જન્મતો, એટલે મને આપણે એમ લાગે કે ત્યાંથી સુખ આવ્યું, પણ ખરેખર તો મારા રાગદ્વેષની પૂર્તિ થઈને સુખ મળેલું છે. એટલે આ પ્રકારનો વિવેકમાંથી વૈરાગ્ય જન્મે કે સુખનું એકમાત્ર સાધન છે આત્મા, બીજા બધા સુખ આપતા જણાય તો માત્ર સુખનો આભાસ છે. પણ એવો આગ્રહ રાખવા તો નહીં, એ આપણા જીવનનું દર્શન બનવું જોઈએ. ટૂંકમાં આપણે આપણા જીવનના અનુભવનું વિશ્લેષણ કરતા જઈને પછી આપણા મનમાં આ પ્રકારની ખાતરી જમણે તો જ વૈરાગ્ય જમણે, તો જન્મતો નથી. આ વિવેક પણ ખરેખર જ્યારે આપણે જીવનમાં જોઈએ કે આ વસ્તુ સાચી છે, એની માટે ઘણી દલીલો તો કરતા જ હોય છે ને આપણે કે વિષયમાં સુખ હોય તો હંમેશા વિષય સુખ આપવો જોઈએ, અમુક જ સંજોગોમાં સુખ આપે, એનું શું કારણ? સુખ એનો સ્વભાવ દરેક સંજોગમાં સુખ આપવો જોઈએ એવું તો બનતું નથી. અમુક જ સંજોગો ઊભા થાય ત્યારે સુખ આપતો હોય છે. એ બતાવે છે કે સુખ ક્યાં છે, વિષયમાં હોતું આપતો હોત, બધાને આપતો હોત, અથવા કોઈક ના આપે છે, કોઈક નથી આપતો, ક્યારે આપે ક્યારે ના આપે, આમ કોઈ પ્રકારનો ત્યાં નિયમ નથી. અર્થાત કોઈ પણ વસ્તુ આપણે સુખ આપે એવો કોઈ નિયમ છે જ નહીં. નિયમ હોય તો સમજાય કે સાચું છે, એવો એકેય નિયમ નથી કે અમુક વસ્તુ સુખ આપે જ આપે. એ તો એ વસ્તુ હોય, આપણો મનનો મૂડ હોય, બીજી બધી અનુકૂળતાઓ હોય તો એ વસ્તુ સુખ આપે, નહીં તો ભલી વસ્તુ આપણે ત્યાં ના ગમે. આપણું મન જરા એવું થઈ ગયું ને, ભલી વસ્તુ ગમે નહીં, અત્યારે મને કશું નહીં જોઈએ, અત્યારે મારી પાસે કોઈ ના આવશે, અત્યારે આમ ના કરશે, કેમ? કારણ કે તે વખતે આપણી દ્રષ્ટિ બદલાઈ જાય છે. તે વખતે પહેલી દ્રષ્ટિએ જે પહેલી સંજોગોમાં જેને સુખનું સાધન મળે, અત્યારે આપણને દુઃખનું સાધન જણાય છે. એ જ બતાવે છે કે એકની એક વસ્તુ માટે આપણા મનના તરંગો, વિવેક છોડવાનું લાંબુ વર્ણન છે આ બધાનું. જેમ પવન પેલા બધા વાદળોને એકદમ લઈ આવે અને બધું આચ્છાદિત કરી નાખે અને એ જ પવન વાદળના પાછળ ઘસરી જાય, તેમ આપણા મનના રાગદ્વેષ રૂપી પવન આપણા મનને એકદમ ત્યાં આગળ સુખ દર્શન કરાવે. એ જ વળી પાછું પવન લઈ જાય વાદળો, ત્યાં વળી પાછું આપણે દુઃખનું દર્શન થાય. એમ કરીને આપણા મનની આ બધી પ્રક્રિયાઓ સમજીએ તો ખબર પડે કે આ રાગદ્વેષ બધા અવિવેકમાંથી જન્મ્યા છે, વસ્તુના સ્વભાવને સમજવાથી જન્મ્યા છે. અને આપણને મહેમાં વૈરાગ્યનું એક મૂલ્ય જન્મવું જોઈએ. વૈરાગ્ય બહુ મહત્ત્વની વસ્તુ, કારણ કે આપણે
આપણે જ્યારે વિચારીએ કે આપણે સુખનો અનુભવ ક્યારે થાય છે, મનમાં જ્યારે વૈરાગ્ય હોય ત્યારે. આપણા મનમાં રાગ કે દ્વેષ હોય, એક વસ્તુ હોય ત્યારે આપણું મન હંમેશા કેવું છે, હંમેશા અજંપો જ મનમાં હોય, કે મનમાં કંઈક વિક્ષેપ હોય, મનમાં કંઈક બેચેની હોય, રાગ દ્વેષ હોય ત્યારે. આપણે પ્રસન્નતા ક્યારે જન્મે છે? મનમાં જ્યારે રાગ કે દ્વેષ ન હોય ત્યારે. એ પણ અનુભવ આપણા વિચારવા જેવા છે. ક્યારેક પણ આપણે ઘણી વખત કુદરતી સૌંદર્યમાં જતા હોઈએ, કે બાગ બગીચામાં જઈએ, ગંગા કિનારે જઈએ, કે હિમાલયમાં જઈએ, કે કંઈક એવા કોઈ સ્થળે જતા રહીએ, અને એકને આપણું મન પ્રસન્ન થઈ જતું હોય છે. એનું કારણ એવું નથી કે મારી કંઈ ઈચ્છા પૂરી થઈ છે. એ વખતે એ બધા સંજોગોના પ્રભાવના કારણે તાત્કાલિક મારું મન રાગ દ્વેષથી મુક્ત થઈ જાય છે, આપણા મનમાં પ્રસન્નતા જન્મે છે. તો આ એવું ઘણી વાર બને કે મારે ત્યાં જવું તું ને ગયા પછી સુખ થયું, જુદી વાત છે, પણ ઘણી વાર એમને જ આ વાતાવરણનો પ્રભાવ જ એવો હોય છે કે આપણું મન રાગ દ્વેષથી મુક્ત થઈ જાય. સવાર પરમાં સૂર્યોદય જોયો ને, એકદમ આનંદ થઈ ગયો. સાંજે બેઠા હતા ને એકદમ સૂર્યાસ્ત પર નજર પડી, સ્વામી ઓહો અહીં તો આશ્રમમાંથી બહુ સરસ. ત્યાં ઘણી વાર લોકો બહાર રાહ જોતા હોય, અંદર પેલું બારણું બંધ, અને બહાર તો બધા ચોટલાઓ બેઠા હોય, આમ એકદમ સામાન્ય બધા બહુ સરસ આકાશ અને સૂર્યાસ્ત. હું રાહ જોઈ રહ્યો છું, અજંપો જતો રહેતો વખતે નીચે થાય કે ક્યારે બહાર આવશે, શું થશે, પણ ત્યારે જતો રહે અજંપો, મન આપણું પ્રસન્ન થઈ જાય. આપણે જોયું છે કે જ્યારે આપણું મન રાગ દ્વેષથી મુક્ત થઈ જાય ત્યારે મન પ્રસન્ન બની જતું હોય છે. એટલે આ રાગ દ્વેષની મુક્તિ માટેને આપણે મૂલ્ય હોય વૈરાગ્ય. એ વૈરાગ્યની જ્યારે સ્થિતિ હોય અથવા રાગ દ્વેષથી રહિત હોય તો મનમાં સાત્વિકતા હોય, પ્રસન્ન. રાગ એટલે રજસ અને દ્વેષ એટલે તમસ. રજસ ને તમસમાંથી મુક્તિ એટલે સાત્વિક અંતઃકરણ. એટલે ભગવાન ઇન્દ્રિયાર્થીશું વૈરાગ્યમ. આ ઇન્દ્રિયોના પદાર્થના સ્વભાવ વિશે આપણે આલોચન કરીએ ત્યારે ખબર પડે કે સુખ કે એમનો સ્વભાવ નથી, એના તો સુખનો તો આપણે આરોપ કરેલો છે, અને વાસ્તવમાં સુખનું એક જ સાધન છે અને તે છે આત્મા જ એકમાત્ર સુખનું ઉદ્ભવ સ્થાન છે. આપણા મનને સતત વારંવાર આ વસ્તુનું દર્શન કરવા, ધીમે ધીમે મન આપણું અધ્યારોપ કરતું બંધ થશે, એમ કરતાં કરતાં રાગ દ્વેષમાંથી મુક્ત થતું હશે. ટૂંકમાં કશાકને સુખનું સાધન માનવું એ પણ મનની કલ્પના છે, કશાકને દુઃખનું સાધન માનવું એ પણ કલ્પના છે, કોઈને અનુકૂળ માનવું એ પણ કલ્પના છે, પ્રતિકૂળતા પણ કલ્પના છે. અનુકૂળતા અને પ્રતિકૂળતા બંને કલ્પનાઓ છે, વાસ્તવિકતા નથી. આવું આપણા મનને સતત બતાવ્યા કરીએ તો મનમાં જે રાગદ્વેષ બરોબર અંદર જળ ઘાલી ગયા છે, ધીમે ધીમે મન આ રાગદ્વેષને મુક્ત થાય. એટલે વિવેકથી મનને આ રાગદ્વેષને મુક્ત કરવું એ પ્રક્રિયાને પરિણામ આપણે વૈરાગ્ય પ્રાપ્ત થાય. ઇન્દ્રિયાર્થેશું વૈરાગ્ય. વૈરાગ્ય બહુ મહત્વની વસ્તુ છે. જ્ઞાન માટેથી તો આપણું મન રાગદ્વેષ મુક્ત થાય, મન અંતર્મુખ બને, અને તો જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરે. એટલે અહીં વૈરાગ્યનું મહત્વ છે. ઓકે, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ નારાયણ પરો વ્યક્તાત્. અંડમવ્યક્તસંભવમ્ અંડસ્યાંતસ્ત્વિમે લોકાઃ.
तद्विपाच मेदिनी सप्तद्विपाच मेदिनी। बस एमनो अभाव बीजु कहीं अभाव नहीं, એટલે વૈરાગ્યનો અર્થ છે વિષયમાં ભોગ બુદ્ધિનો અભાવ બસ। એટલે આપણે શાસ્ત્ર કહે છે કે આ જગત ભોગ્ય પદાર્થ નથી, જગતને આપણે ભોગ્ય પદાર્થ તરીકે જોઈએ છે તો કે નહીં, જગત ભોગવવાનો પદાર્થ નથી, એને આપણે ભોગ્યની કક્ષામાં ના મૂકી દેવું જોઈએ। એટલે પશ્ચિમના દેશોની આ પ્રકારની હંમેશા એક દ્રષ્ટિ રહેલી છે કે કુદરત કે જગત જે છે એ આપણા આનંદ માટે છે, ભગવાન આ બધું જે ઉત્પન્ન કર્યું છે એ માણસની મોજ માટે મજા માટે આનંદ માટે છે, આ બધા પ્રાણીઓ તમારા આહાર માટે છે, આ કુદરત જે છે એ તમારા આનંદ માટે છે। તેથી કુદરત સાથેનો સંબંધ કેવો રહ્યો છે કે હંમેશા કેવી રીતે વધારે ને વધારે એમાં કુદરત કુદરતના પરિબળોનો ને કેમ નિયંત્રિત કરવા અને કેવી રીતે પોતાને અનુકૂળ બનાવવા, એમ કરીને કેવી રીતે હંમેશા વધારે વધારે ઇન્દ્રિય જન્ય ભોગ કેમ પ્રાપ્ત કરવો, બસ આ પ્રકારની એક એનો એક અભિગમ રહેલો છે। એની પાછળ એ પ્રકારની એક દ્રઢ માન્યતા છે કે સુખ ત્યાં છે અને એમાંથી સુખ મેળવવાનું છે। આ પ્રકારની માન્યતાના કારણે પશ્ચિમના દેશોમાં હંમેશા આ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ પર કેમ વિજય પ્રાપ્ત કરવો, એને કેમ અનુકૂળ બનાવવી, એનું કેમ નિયંત્રણ કરવું, આ બહુ સરસ કર્યું છે, બહુ સરસ શીખેલા છે। અત્યારે પણ એ ક્ષેત્રમાં લોકો ખૂબ આગળ છે અને એટલા જ માટે આટલા સમૃદ્ધ એ લોકો બની શકાય। એ પણ ખરું કે પશ્ચિમ દેશોમાં ભગવાનની કૃપા પણ વધારે છે કે એ લોકોને વધારે વધારે બધા સંપત્તિ કુદરતી સંપત્તિ પણ ઘણી મળેલી છે, પણ જ્યાં કુદરતી સંપત્તિ ના હોય એમ કે જપાન જેવો દેશ છે કુદરતી સંપત્તિ નથી, ત્યાં પણ કેવી રીતે આ કુદરતને એટલે પ્રકૃતિને કેવી રીતે વશ કરવી અને એનો પ્રબંધ કેમ કરવો, મેનેજ કેમ કરવી, એને વ્યવસ્થિત કેમ કરવી, આ બધામાં એ લોકો ખૂબ નિષ્ણાત છે, ખૂબ કુશળ છે। અને ભારતે આ વસ્તુ કળા લગભગ કળા ખીલવી જ નથી, અત્યારે આપણે આ બધા બહુ પાછળ છીએ, એટલે આપણે પાછળ છીએ કે આપણે આ પ્રકારની કળા ખીલવી નથી કે કેવી રીતે પ્રકૃતિને પદાર્થને જગતને કેમ મેનેજ કરવું, અર્થાત કેમ એને વ્યવસ્થિત કરવું, એનો પ્રબંધ કેમ કરવો, એની વ્યવસ્થા કેમ કરવી, આ વસ્તુ એ કળા આપણે બહુ ખીલવી નથી। આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ પણ એટલે આપણે આટલા પાછળ છે, આપણી પાસે કદાચ કુદરતી સંપત્તિનો અભાવ અથવા તો એની અલ્પતા આપણે કારણ છે, પણ જોડે જોડે જે સંપત્તિ છે એનો ઉપયોગ કરે પણ આપણે બરાબર કરી શકતા નથી। જે છે ધારો ખૂબ બધો વરસાદ પડ્યો, ખૂબ બધું અનાજ પાક્યું, જોઈએ કરતાં વધારે અનાજ પણ તોય પણ ભૂખ મરો, કારણ કે અનાજ પહોંચાડવો, અનાજ પાક્યા પછી એની વ્યવસ્થા કેમ કરવી, એને કેવી રીતે રાખવું, એને કેવી રીતે સ્ટોર કરવું, એને જેથી એને કેવી રીતે પછી એનું વિતરણ કરવું, આ બધી વ્યવસ્થાઓ છે ને, એટલે એમાં આપણે પાછા પડીએ છીએ હજી પણ ચાલો। એટલે કહેવાનું બાબત કે બે પ્રકારનો જૂનો અભિગમ છે, મુખ્ય વસ્તુ એ છે કે જૂનો બે પ્રકારનો અભિગમ રહેલો છે, એક પશ્ચિમનો અભિગમ અને એક પૂર્વનો અભિગમ। પશ્ચિમનો અભિગમ સુખ ત્યાં છે, પૂર્વનો અભિગમ સુખ અહીં છે। એટલા જ માટે પૂર્વના દેશોની અંદર પોતાને કેમ મેનેજ કરવું, સેલ્ફ મેનેજમેન્ટ, પોતાને કેમ મેનેજ કરવું, એની કળા આપણે ખૂબ સરસ ખીલવી છે, તો કેવી રીતે પોતાના પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું, પોતાના વ્યક્તિત્વ કેમ પ્રભુત્વ પ્રાપ્ત કરવું, એને કેમ કેળવવું, એને કેમ સંવાદિત બનાવવું, એની કળા પૂર્વમાં ખીલવી છે। અને જે પદાર્થ લક્ષી જગત છે એને કેમ ખેડવવું, એને કેમ ખેલવવું, એની કળા પશ્ચિમમાં વધારે વિકસી છે। પણ હજી ભગવાન એ જ કહી રહ્યા છે કે વૈરાગ્યનો અર્થ છે કે આ જગતના પદાર્થોને ભોગ બુદ્ધિથી ના જવા જોઈએ, લાલચ હંમેશા, બરાબર બધું સુથાનુબર મન બાવળીએ જેમ હોય એમ જાય જતા હંમેશા એની જ કંઈ યોજના કરતો હોય, તેવી રીતે જગતના એટલે આપણે જગત સાથે વ્યવહાર કરતા હોઈએ ત્યારે આપણી દ્રષ્ટિ કેવા પ્રકારની છે કે કેમ એને આપણે અંકો બનાવવું, કેમ એનો એનામાંથી આનંદ કેમ મેળવવો, ટૂંકમાં જગતને આપણા ઇન્દ્રિયોની તૃપ્તિનું સાધન કેમ બનાવવું, એ પ્રકારનો જગત સાથે સંબંધ ન હોવો જોઈએ। જગત આ કોઈ ભોગ્ય પદાર્થ નથી, એ તો કેવો છે, એ તો ખરેખર પૂજનીય પદાર્થ છે, એટલે કુદરતને આપણે પૂજા પૂજીએ, ઈશ્વરની અભિવ્યક્તિ છે, અને માટે ઉપાસના માટેનું ક્ષેત્ર છે એ ભોગ માટેનું ક્ષેત્ર નથી।
આવા એક ઉપદેશ હંમેશા આપણા આપવામાં આવેલો છે. એનું નામ જ યજ્ઞ. ભગવાને કર્મયોગ વગેરે શીખવાડ્યું છે એ અહીં પાછળની જ ભાવના છે. યજ્ઞ સમર્પણની ભાવના, પેલી પ્રાપ્ત કરવાની ભાવના નહીં, તો કે પોતાનું કરવાની ભાવના નહીં, અથવા સંગ્રહ કરવાની ભાવના નહીં, માલિકીની ભાવના નહીં, પણ સમર્પણની ભાવના. આ પ્રકારનો આખો એક તદ્દન જુદો જ અભિગમ આપણો રહેલો છે. અને વૈરાગ્ય એ જ વસ્તુ છે. એટલે જ વૈરાગ્ય વગેરે વિશે આ પશ્ચિમના દેશમાં ખૂબ મુશ્કેલી છે. આ વસ્તુ સમજવાની બહુ મુશ્કેલી છે. એને કારણે આપણી સંસ્કૃતિને બધામાં ઘણી ગેરસમજ પ્રવર્તમાન છે કે આ લોકોને જીવન જીવતા જ આવડતું નથી. અને તેથી જગતના પદાર્થોનો ક્યાં ઉપભોગ કરવો એને આવડતું નથી, માટે લોકો તો જંગલમાં જતા રહે છે અને આવી જાતનું કૃત્રિમ જીવન જીવે છે. પણ એવું નથી કે જંગલમાં જવાનો હેતુ છે કે જગતથી ભાગી જવું. વૈરાગ્યનો અર્થ એવો નથી કે આપણે જગતથી ભાગી જઈએ. વૈરાગ્યનો અર્થ એવો પણ નથી કે આપણે વિશ્વ પ્રત્યે ઘૃણા કરીએ. કે બસ અમારે બધે ઘૃણા, મને સમય ગમતું જ નથી, એવો એનો વૈરાગ્ય નથી. હું તો કોઈ બોલતી જ નથી, એનો વૈરાગ્ય નથી. વૈરાગ્યમાં ઘૃણા દ્વેષ ના હોવો જોઈએ. રાગનો જ્યાં અભાવ હોય ત્યાં દ્વેષનો પણ અભાવ હોવો જોઈએ. તો જ આપણે રાગનો અભાવ કહીએ જો દ્વેષનો અભાવ હોય. ઘણી વાર આપણે ખબર નથી હોતી કઈ જાતની ભોગ વૃત્તિ આપણામાં છે કે રાગ છે, આસક્તિ છે, આપણે ન ખબર હોય. એટલે કે મારામાં આસક્તિ છે ખબર ન હોય તો ક્યારે ખબર પડે મને દ્વેષ જન્મે છે ખરો? તો સમજો કે આસક્તિ હોવી જોઈએ, ક્યાંક આસક્તિ હોવી જોઈએ. એટલે સ્વામી મારામાં માનિત્વ છે એવું મને કેમ ખબર પડે? ભાઈ તારી લાગણી દુભાય છે ખરી ક્યારે? તો કે હા. તો સમજો કે માનિત્વ છે. એ હોય તો દુભી, અપમાન ક્યારે થાય? માન હોય ત્યારે છે. નિરાશા ક્યારે જમે? આશા હોય ત્યારે. એટલે આશાની ઘણી ખબર નથી પડતી, પણ નિરાશા બધી આપણે નક્કી કરે કે આશા હોવી જોઈએ. અપમાન થયું એનો અર્થ એ કે મારું માન હોવું જ જોઈએ. અને તેવી રીતે દ્વેષ થયો એનો તો ક્યાંક રાગ હોવો જોઈએ. કઈ રાગ સિવાય દ્વેષ ન સંભવી શકે. એક સિક્કાની બે બાજુ સમાન છે. એટલે એનો અર્થ એવો થયો કે આ જગત પ્રત્યે રાગ દ્વેષનો સંબંધ ન હોવો જોઈએ. જગત પ્રત્યે હંમેશા પૂજનીય ભાવ હોવો જોઈએ. આ જગત તો ઈશ્વરની અભિવ્યક્તિ છે અને એટલા માટે પૂજનીય છે. હા ચલો, એક વસ્તુ સાચી છે કે આપણો જગતનો એક અંશ છે, એને કારણે આપણી પણ આપણું શરીર જે છે એ જગતનો એક ભાગ છે અને એ ભૌતિક જગતનો ભાગ છે. એટલા માટે આ શરીરની જરૂરિયાતો છે એ માટે જરૂર ભગવાને જગતમાં બધા પદાર્થો ઉત્પન્ન કર્યા છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ, એમાં ગુનો નથી. આપણા શરીરના રક્ષણ માટે, શરીરના ધારણ માટે, શરીરના પોષણ માટે અને રક્ષણ માટે જે કંઈ પદાર્થોની આવશ્યકતા હોય એનો જરૂર આપણે કુદરતમાંથી ઉપયોગ કરી શકીએ. ઉપયોગીતા બરાબર છે, પણ ભોગ બુદ્ધિ બરાબર નથી. જો કે ભોગ બુદ્ધિ હોય જ છે, કારણ કે અંદર ઇન્દ્રિયોમાં એવી લાલસા આપણામાં હોય છે, એ લાલસાને કારણે ભોગ બુદ્ધિ હોય છે. પરંતુ જેટલા અંશે આપણે ભોગ બુદ્ધિને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરશું એટલા અંશે અંદર એ લાલસાઓ છે એ લાલસાઓ વધારે તીવ્ર થવાની, એ ક્યારેય પણ ક્ષીણ નહીં થવાની. તૃષ્ણા જીર્ણા વયમેવ જીર્ણા. એટલે જેમ જેમ તૃષ્ણાને કે ભોગ બુદ્ધિને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરશું એટલા અંશે ભોગ બુદ્ધિ વધુ તીવ્ર બનવાની છે, એ ભોગ બુદ્ધિ ક્ષીણ થવાની નથી. એટલા માટે ભગવાનની જે ભોગ બુદ્ધિને સત્યતા ના આપે. ભલે ને મારું મન કહેતું કે મારા એટલે મન ભોગની ઘણી માંગણી કરતું હોય, પણ તો પણ એને બને ત્યાં સુધી પ્રોત્સાહન ના આપવું, કારણ કે એની માંગણી ક્યારે સંતોષવાની જ નથી. ખરેખર જે પ્રકારનો ભોગ કે સુખ મન ઈચ્છી રહ્યું છે એવું આપવાની આ જગતના પદાર્થોમાં જો એવી ક્ષમતા હોત તો વાંધો નથી. ખરેખર જગતના પદાર્થો આપણને સુખ કે શાંતિ કે સલામતી આપી શકતા હોત તો એનો જરાય વાંધો નથી એનો ઉપયોગ કરવાનો. અથવા જેટલા હું છે આપતા હોય જરૂર ઉપયોગ કરો. સૂર્ય ચંદ્ર તારાઓ આ કુદરત આપણે ખૂબ આનંદ આપે, જરૂર એનો ઉપયોગ કરો. પણ આપણે જો ચર્ચા કરી આપણને આનંદ ક્યારે આવે? ખરેખર આપણું મન રાગદ્વેષથી મુક્ત હોય ત્યારે. મન રાગદ્વેષ સહિત જયારે જગત સાથે સંપર્ક કરી ત્યારે એક આવેગાત્મક સંપર્ક હોય છે. અંતેથી આપણો આવેગ જન્માવીને આપણો ભ્રમ ઉત્પન્ન કરે છે કે મને સુખ થયું. પણ જગત સાથે સંપર્ક કેવો છે? પ્રસન્નતાનો, સાત્વિકતાનો. એની સાત્વિકતા ઉત્પન્ન કરવા માટે આપણને ઉપાસના કરવામાં આવે કે જગત તો ઈશ્વરની અભિવ્યક્તિ છે અને એ રીતે હંમેશા બને ત્યાં સુધી એ રીતે એનું દર્શન કરવું જોઈએ. તો પેલો ઈશ્વરમાં ભોગ બુદ્ધિ ના હોય. ઈશ્વરમાં હંમેશા કેવી હોય? ભક્તિભાવ હોય, પૂજ્ય બુદ્ધિ હોય, ઉપાસ્ય બુદ્ધિ હોય.
એટલા એટલે ભગવાને કહ્યું યજ્ઞની ભાવના અર્થે કે આ જગત જે છે એ ખરેખર ઉપાસનાનો પૂજાનો આરાધનાનો વિષય છે. સ્વકર્મણાત્મ અભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ, એટલે પોતાના કર્મથી એની અર્ચના, એ જગતના રૂપમાં રહેલા ઈશ્વરની અર્ચના કરવી, આરાધના કરવી. આ છે, આ આપણી સુંદર દૃષ્ટિ છે. આ છતાં બહુ વાર લાગે, પાઇક ધીમે 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 આપણામાં ધીમે ધીમે પરિવર્તન આવે. પણ વૈરાગ્ય દ્વારા ભગવાન કહી રહ્યા છે કે આપણામાં આ પ્રકારનું એક ધીમે પણ જરૂર પરિવર્તન આવવું જોઈએ, કે ધીમે ધીમે જગત સાથેના અને વિષયો સાથેના આપણા સંબંધમાં એક પરિવર્તન આવી જાય. કે અત્યારે હું કશી વસ્તુ જોઉં તો એનો કેમ ઉપયોગ કરવો, અત્યારે મારી દ્રષ્ટિ કેવી છે, વસ્તુઓને સુખના સાધન તરીકે જોઈ, તો ધીમે ધીમે બદલાય ને માત્ર ઉપયોગના સાધન છે એવું થઈ જાય, સુખના સાધન નથી. એથી આગળ વધીને આ તો આરાધનાનું સાધન છે, એથી આગળ વધીને આ તો ઈશ્વર છે, એથી આગળ વધીને આ તો આત્મા જ છે, બસ અંતિમ દ્રષ્ટિ. પણ એ પ્રાપ્ત થતાં આ પ્રકારની અવસ્થામાંથી આપણે પસાર થઈ જાય. પહેલી અવસ્થાની ભગવાન વાત કરે છે કે હવે તો ભોગ્ય બુદ્ધિ સંપર્ક ન કરવો જોઈએ, પરંતુ પૂજનીય બુદ્ધિ સંપર્ક જેટલો થાય, વૈરાગ્ય આ રીતે થાય. વૈરાગ્યનો અર્થ વિષય પ્રત્યે રાગ દ્વેષનો અભાવ, પણ ઈશ્વર પ્રત્યે રાગ. આપણું મન એવું છે ને કે એને કશેક તો ચોંટવા જોઈએ, એટલે આસક્તિ તો મનમાં હોય જ, ક્યાંક તો મનને વિચારના આશરે જોઈએ છે. જેમ લતા લતા કેવી છે, વેલ હંમેશા કોઈ આશરે જોઈએ જ, એમ મન પણ એવું છે કે એને હંમેશા કશો આશરે જોઈએ જ, એને ક્યાંકથી તો સુખ જોઈએ, ક્યાંક તો રાગ જોઈએ જ. એટલે એવું નથી કે આપણા મનને આપણે રાગથી મુક્ત બનાવી શકીએ, એને માત્ર વિષયના રાગથી મુક્ત બનાવી શકીએ. પેલું ભોગ રસ ત્યાગ દે રામ રસ કઈ કહે છે ને, એટલે ભોગના રસનો ત્યાગ કરીને રામનો રસ જોઈએ જોડે, ટૂંકમાં એક રસમાંથી એને બીજો રસ આપવાનો. એને માટે બહુ, એટલે વૈરાગ્ય વસ્તુ છે ને એ બહુ ડાયનેમિક અર્થાત એક બહુ સક્રિય વસ્તુ છે. વૈરાગ્ય તો ત્યારે જાગૃત થાય જ્યારે એક આંતરિક રસ પ્રાપ્ત થયો હોય, નહીં તો માત્ર એક બૌદ્ધિક વ્યાયામ બની રહેતો હોય છે. અર્થાત આપણે જોઈએ બુદ્ધિપૂર્વક કે આ વિષયમાં કશું નથી, અને છતાંય વૈરાગ્ય નથી પ્રાપ્ત થતા, આપણું મન વારંવાર માંગણી કર્યા કરતું હોય, જ્યાં સુધી એ મનને બીજી કોઈક આપણે વિકલ્પ ના આપે જેને આનંદ આવતો હોય. રસ એટલે બીજા અધ્યાયમાં એ જ કહેવામાં આવે ને, રસવર્જમ. એટલે ભલે આપણે વિષયોથી અંતર ઉત્પન્ન કરી શકીએ, પણ એમના માટે રસ છે એ રસ તો મનમાં રહી જ જવાનો. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે, એ વિષયમાં રસ છે એ પણ પરમ દૃષ્ટવા, એ પરમાત્માના રસને પ્રાપ્ત કરીએ તો જ વાસ્તવમાં મન પેલા રસમાંથી મુક્ત થાય. એટલે ત્યાં ચર્ચા કરવામાં આવી કે જગત પ્રત્યે આપણી જે આસક્તિ છે બે સ્તરની છે, એક બૌદ્ધિક સ્તરની છે અને બીજી લાગણીના સ્તરની છે. એટલે મોટાભાગનું જગત તો માને જ છે અત્યારે કે અર્થ અને કામમાં જ જેની સફળતા છે, મોટાભાગના લોકોને એવી માન્યતા જ છે કે જેટલા વધારે ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીએ એટલા આપણે વધારે સફળ. અને તેથી એવી બૌદ્ધિક સમજ છે લોકોની કે એને સફળતા કહેવાય જે આ પ્રકારના પદાર્થો આપણે પ્રાપ્ત કરીએ, અર્થકામ. એમાંથી તો આપણે એ આપણી સંબંધને ફેરવી શકીએ. વેદાંત શાસ્ત્ર આપણને માર્ગદર્શન આપે છે કે કેવી રીતે જગતના વિષયોમાંથી પ્રાપ્ત થતા જે સુખ કે ઉપભોગ છે એને કેમ સમજવા, અને કેવી રીતે આપણે એ કે પરિક્ષ લોકાન કર્મચિદાન બ્રાહ્મણો નિર્વેદ માયા નાસ્ત કૃતકૃત, કે બધી સિદ્ધિઓની આપણે પરીક્ષા કરીએ ત્યારે ખબર પડે કે અકૃત નાસ્તિ, ટૂંકમાં કર્મથી કે પ્રયત્નથી કોઈ નિત્ય વસ્તુ ઉત્પન્ન ન કરી શકીએ. એ ઉપરાંત પણ જે કંઈ આપણે સુખ ભોગવી રહ્યા છીએ કે સુખ પ્રાપ્ત થયું એમ જણાય, એ ખરેખર સુખનો આભાસ છે, વાસ્તવિક સુખ નથી. ખરેખર તો સુખ આત્મામાંથી જ આવતું હોય છે, અને જગતના પદાર્થો આપણે સુખ આપતા હોય એવું જણાય ત્યારે પણ એ તો માત્ર નિમિત્ત જ છે, આત્મસુખને અભિવ્યક્ત કરવામાં નિમિત્ત જ છે. એની ચર્ચા આપણે ઘણી વાર કરી છે. આપણું સુખ આપણે પાછું આપે છે આપણને, એમ કે સુખ ત્યાંથી આવ્યું, ખરેખર તો એ આપણું સુખ આપણને. પેલો કેરી ટ્રેનની અંદર પેલો ટિકિટ ચેકર આવ્યો અને પછી આપણે એને બેસાડ્યો લંચ વખતે, એના પછી મીઠાઈનું બધું આપ્યું એટલે ટિકિટ ચેકર ખુશ થઈ ગયો. બપોરે 4 વાગે પાછો આવ્યો, ઘણી બધી કેરી લઈને આવ્યો અને જેટલા પેસેન્જર બધાને આરામથી વહેંચી ટિકિટ કલેક્ટરે.
કે ટિકિટ ચેકર ટીસી, કારણ કે એને લંચ મળેલું બધા પાસેથી, પેસેન્જરો પાસેથી, ખુશ થયો. એટલે એમણે કે ચાલો આપણે પણ આ ફેવર રિટર્ન કરવી જોઈએ, એટલે આપણે પણ કંઈક ઉપકારનો બદલો વાળવો જોઈએ. એટલે સરસ સરસ કેરી લઈને આવ્યો બપોરે 4 વાગે અને બધાને આરામથી વહેંચી, બધા આનંદથી ખાધી, આપણે ખાધી, કેવી સરસ મફતની મળી ને, એટલે વધારે સારી લાગી. અમદાવાદ સ્ટેશન ઉતર્યા અને પછી જયારે બ્રેક વનમાં ગયા ત્યારે ખબર પડી કે આપણા કેરીના 2 કરંડિયા ગુલ થઈ ગયા. પેલી જે કેરી હતી આપણી જ કેરી લઈને આપી ગયેલો. આપણને એમ કે ત્યાંથી આવે છે, ખરેખર આપણું જ હોય છે. એમ જગતના વિષયો આપણે સુખ આપતા હોય ત્યારે એની પાછળ માત્ર એક દેખાવો રહેલો છે કે સુખ એ આપે, ખરેખર આપણું પોતાનું સુખ આપણે પાછું આપતા હોય છે. એટલે બૌદ્ધિક રીતે આપણે જયારે આવી જાતના અનુભવનું વિશ્લેષણ કરી તો સમજી શકાય કે જગતના પદાર્થોમાં સુખ નથી. એમ કરીને સ્થૂળ રાગ છે ને, એ સ્થૂળ રાગમાંથી આપણે મનને મુક્ત કરી શકીએ. એક સૂક્ષ્મ રાગ છે, સૂક્ષ્મ રાગ રસ. આપણું મન તો રસિક છે અને રસ જોઈએ હંમેશા. અત્યાર સુધી જગતના વિષયોનો રસ પ્રાપ્ત કરતો આવ્યું છે, એકદમ પછી એને આપણે રસમાંથી વંચિત ના રાખી શકીએ. એટલે ભગવાન રસવર્જમ, કે ભલે આપણે બુદ્ધિથી વિષયો જાણીએ કે આ વિષયોમાં કંઈ કશું છે નહીં, અને છતાંય મનની ઝંખના કર્યા જ કરતો હોય છે. હજી પણ કોઈ મારી વાહ વાહ કરતા આનંદ થાય છે એમાં તો ના જ નથી. એટલે ટૂંકમાં હજી એના પણ રસ રહેલો છે. હજી કોઈ પાદ પૂજા કરે એટલે આપણે લાગે આપણે કંઈક છે. ટૂંકમાં હજી ભલે આપણે બુદ્ધિ જાણતો હોય કે આ કશું કંઈ છે નહીં, આ તો બધું સ્વામી બધું મિથ્યા છે બરોબર, પણ છતાંય આવું થાય ત્યારે એમાંથી આનંદ આવતો. એટલું જ નહીં પણ આમ ઈચ્છા પણ કરી અંદરથી કે ભાઈ આમ આવું મળી રહે. ટૂંકમાં આ જે સૂક્ષ્મ રસ રહેલો હોય છે એ રસ જતો નથી આવતો. એ ક્યારે જાય? પરમ દુષ્ટવા નિવર્તતે. એ તો એક આંતરિક રસ પ્રાપ્ત થાય, ઈશ્વરનો રસ પ્રાપ્ત થાય, કે આત્માનો રસ પ્રાપ્ત થાય, કે જ્ઞાનનો રસ પ્રાપ્ત થાય. ભક્ત લોકો એમ કહે કે ઈશ્વરનો રસ પ્રાપ્ત થાય, યોગી લોકો એમ કહે કે આત્માનો રસ પ્રાપ્ત થાય, વેદાંતિ લોકો જ્ઞાનનો રસ પ્રાપ્ત થાય. તો જ્ઞાનનો રસ જેમ પ્રાપ્ત થતો જાય તેમ તેમ આ ભોગ માટે રસ છે એમાંથી મન ધીમે ધીમે મુક્ત થતો જાય. ટૂંકમાં વૈરાગ્ય કેળવવા માટે એટલું પૂરતું નથી કે આપણે વિષયોને આપણે દૂર કર્યા કે આપણે વિષયોથી દૂર થયા, પરંતુ એટલા પ્રમાણે આંતરિક સંતોષ કે આંતરિક તૃપ્તિ જાગૃત થવી જોઈએ. તો આ માટે પણ આપણે હંમેશા પ્રયત્નશીલ હોવું જોઈએ. એટલા જ મને હંમેશા હું કહેતો હોઉં છું કે દરેક વ્યક્તિએ જો એવું તો કંઈક વિકસાવવું જોઈએ જીવનમાં જેથી પોતાને પોતાનામાં નિષ્ઠ રહી શકે. કશી કંઈક સાધના કરવી જોઈએ. આપણે તો સાધના કરીએ જ છીએ, પણ બહારના લોકોને ક્યાં તો સંગીતની સાધના કરો, કંઈક કારણ કશીક સાધના કરો જેથી એ વસ્તુને આનંદ આવતો થાય. એટલે આપણે નિવૃત્ત હોઈએ ત્યારે આપણે એમાં પોતાની જાતને રોકી શકીએ, રેડી શકીએ, નિષ્ઠ બની શકીએ. નહીં તો નિવૃત્ત થયા પછી માણસો બેબાકા થઈ જાય છે, કારણ કે કશું કરવાનું રહેતું જ નહીં. જેમાંથી રસ લઈ રહ્યા તે જતો રહ્યો બહારની પ્રવૃત્તિ, અને હવે બીજો કોઈ વિકલ્પ એમણે જાગૃત કર્યો જ નથી. એટલા માટે માણસ બહુ વ્યાકુળ બની જતો હોય છે. પણ આપણે પ્રવૃત્ત છે ત્યારે જ નિવૃત્તિની તૈયારી કરી હોય. જે કંઈ આપણા રસ, સંગીતમાં રસ હોય, કળામાં રસ હોય, તે કવિ કશામાં રસ હોય, વેદાંતમાં તો પ્રશ્ન જ નથી કે બીજો ભગવાનની ભક્તિમાં કંઈક રસ જાગૃત કરો, ઉપાસનાનો કંઈક રસ જાગૃત કરો જેથી આપણે પ્રવૃત્તિમાંથી આનંદ આવે. આપણું મન કોઈ ક્યારે કોઈ પ્રવૃત્તિમાં આપણું મન સ્થિર ના રહે એનું એક જ કારણ છે કે મનને એમાં રસાસ્વાદ મળતો નથી. સ્વામી જપ કરું ત્યારે મન ચારે બાજુ રખડે, કારણ કે એમાં રસાસ્વાદ નથી મળતો. જે મન ક્યાં જાય સ્થિર રહે ત્યાં રસાસ્વાદ મળતો હોય ત્યાં. આ પ્રવચનમાં ક્યારે સ્થિર રહી શકે? એમાં રસાસ્વાદ મળતો હોય તો. ખરેખર કોઈ પણ વસ્તુમાં મન તો આપણું કેવું છે, જેને અંગ્રેજીમાં યુટિલિટી, ટૂંકમાં હંમેશા ગણતરી બાજ જ છે, જ્યાં રસ મળે ત્યાં જાય. એના પ્રવચનમાં પણ એવી થોડી ચર્ચા શરૂ થઈ અને પછી જાણે કે આમ પછી તો તરત આપણે આંખો આમ ઝોકું આવી જાય, કારણ કે રસાસ્વાદ મળે તો બંધ, તરત આપણું ધ્યાન આપ જતરે ભાઈ જાય. મનને જો રસાસ્વાદ, અંતેથી જો રસાસ્વાદ પ્રાપ્ત થાય એવું કંઈક આપણે કેળવવું જોઈએ. તો આ જ્ઞાનની સાધના, આત્માની ઉપાસના કે ઈશ્વરની ઉપાસના એ શ્રેષ્ઠ સાધન છે જ. એ પણ હોવી તો જ વૈરાગ્ય જાગૃત થાય. માત્ર એટલું આપણે મનને સમજાવ્યું કે આમાં કશું તોય મન કે તોય મારે તો જોઈએ જ છે, કારણ કે એને એ રસાસ્વાદ વગર તો રહી જ ના શકે. અને તો વૈરાગ્ય એ રીતે
भोग बुद्धिनो भाव जगतना विषयमांथी अने ईश्वरमां भोग बुद्धिनो सद्भाव वैराग्य। ए स्वामी दयानंद जी महाराज हमेशा वैराग्य माटे सरस पेली वात कहता होय छे ने के पेलो बाळक होय सात वर्षनो लखोटी रमतो होय आखू वर्ष लखोटी रम्यो होय लखोटी जेनो जीवन होय रोज लखोटी केटली जीत्यो केटली रोज रात्रे गणतरी करे डब्बा मूकीने पाछे सूई जाय वळी माथा पाछे डब्बो मूके बीजे दाड़ो उठे एटले वळी पाछे कोईने आपे नही मत एके लखोटी आखो दिवस टीचा करे पाछे गणे खखड़ावे जुए केटली थई केटली ना थई બાળકનું જીવન લખોટીમાં જીવન એનો લખોટી આખી સંપત્તિ છે એ લખોટી હારી જાય તો ક્યાંક કંઈક અંદર જતું રહેવું લાગે લખોટું થયું તો આહા હા શું કંઈક ઘર મળી ગયો એવું લાગે તો બાળકનો લખોટી સાથે સંબંધ કેવો છે આસક્તિનો સંબંધ છે રાગનો સંબંધ છે એ પ્રાપ્ત થાય તો આનંદ એનો વિયોગ થાય તો દુઃખ અન્ન રાગનો સંબંધ તો એટલા માટે એને દ્વેષ પણ બીજે છે મમ્મી બોલાવે ચલ જમવા માટે આવું છું એ કેમ આમાંથી જે વિક્ષેપ પાડનારી વસ્તુ મને દ્વેષ હોય પરીક્ષા આવે તો બહુ ત્રાસ થઈ જાય પરીક્ષા આવે તો મમ્મી પછી જવા જ ના દે રમવા માટે બહાર અને એટલા માટે બહુ દ્વેષ થાય ને મમ્મી કહે કે બસ હવે લખોટી બંધ કરો એક મહિનો લખોટી નહીં પેલો શું કરે બિચારો ચોપડી સામે રાખીને પણ આમ આમ કર્યા જ કરતો કારણ કે એટલો બધો એને રાગ છે એટલા માટે વિષયાહ વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિન પેલું લખોટી આમનો વિષય તો ભલે દૂર હોય રસવર્જમ પણ રસ જેના મનમાં રહી ગયો છે એટલે વાંચે ત્યારે પણ એનું ધ્યાન તો પેલા હોય અને એના મિત્રો જાણો કે રમ્યા કરતા હોય બહાર તો એનું મન ત્યાં જ હોય પણ ક્યારે એ લખોટીમાંથી એનો વૈરાગ્ય ક્યારે જન્મે પરમ દૃષ્ટવા નિવર્તતે જરા મોટો થાય અને બીજી બધી વસ્તુનો આનંદ માણતો થાય એ જ્યારે પોતે 30 વર્ષનો થયો કે 35 વર્ષ હવે એને 7 વર્ષનો દીકરો છે તો પપ્પા ચાલો લખોડી રમીએ લખોડી રમે પહેલાની એની પેલી આવડત તો ખરી જ ને એટલે રમે લખોટી હવે એનો લખોટી સાથે સંબંધ જુદો છે હવે 5 લખોટી જીત્યા તોય વાંધો નથી હાર્યા તોય વાંધો નથી ભલે એ બાર જેમ બરોબર રમે લખોટી સાથે આમ રમે એટલે જાણે કે પોતે આમ એના જેટલો જ ઇન્વોલ્વ ન થયેલો હોય છતાંય પણ એના મનમાં ગુમાવ્યા નહીં કે પ્રાપ્ત કરે કોઈ લાગણી નથી 10 લખોટી આવી તો જાણે મને કે મારી સમૃદ્ધિ વધી ગઈ એવું કંઈ નથી કે 25 લખોટી હારી ગયો તો કે ગુમાવ્યાની કોઈ જાતની લાગણી નથી લખોટીનો આનંદ માણે છે એવું નથી કે રમતનો આનંદ નથી માણતો પેલો બાળક રમતનો આનંદ કરતા હોય લખોટીને મેળવવાનો આનંદ વારો માણતો હોય છે મોટો થઈને એનો પિતા જે છે અથવા એ પોતે જ મોટો જ્યારે પિતા બને ત્યારે એ રમતનો આનંદ માણે છે મળ્યું કે ના મળ્યું એનો આનંદ કે એનો શોક નથી તો રમતનો આનંદ એટલે આનંદ તો હોય વૈરાગ્યમાં માત્ર આનંદનું કેન્દ્ર જ બદલાઈ જાય રાગ જ્યારે હોય ત્યારે મેળવવામાં અને ગુમાવવામાં દુઃખ સુખ દુઃખ હોય અને વૈરાગ્ય જ્યારે હોય ત્યારે રમવાનો જ આનંદ હોય જીવન જીવવાનો આનંદ વૈરાગ્ય એટલે જીવન જીવવાનો આનંદ મળે મનમાં રાગ દ્વેષ તો આપણે જીવન જીવી શકતા નથી વ્યવસ્થિત ત્યારે તો ક્યારે આનંદ આવે આપણા રાગ દ્વેષ જ્યારે પૂરો થાય ત્યારે જ આનંદ આવે ઈશ્વર ના આવે મારી ઈચ્છા પ્રમાણે થાય તો આનંદ નથી ઈચ્છતો એ ન થાય તો આનંદ ટૂંકમાં રાગ દ્વેષ હોય ત્યારે માણસ રાગ દ્વેષની પૂર્તિનો આનંદ માણે છે એ જીવનનો આનંદ નથી માણતો એ જગતનો આનંદ નથી માણતો પણ રાગ દ્વેષ ન હોય ત્યારે માણસ જીવનનો આનંદ માણે રમવાનો આનંદ માણે એમાંથી શું મળ્યું શું ના મળ્યું એવી કોઈ ગણતરી હોતી નથી એની લખોટી સાથે બે જણનો કેવો જુદો સંબંધ છે એક બાળકનો સંબંધ જેને આપણે રાગનો સંબંધ કહીએ એક પિતાનો સંબંધ જેને આપણે વૈરાગ્ય કહીએ એટલે લખોટી એટલે પિતા ફેંકી દેવું નથી લખોટી મારી સામે ના લાગે એવું નથી કહેતા રમવું ચાલો રમીએ એનો વાંધો નથી લખોટીને ગભરાતો પણ નથી કે લખોટી એવો રહી પણ ગયો નથી એવી જાત નહીં એને કહેવાય તંદુરસ્ત સ્વસ્થ સંબંધ આ પ્રકારનો એક સ્વસ્થ સંબંધ નામ છે વૈરાગ્ય આ પ્રકારની આપણી માનસિક સ્થિતિ હોય તો આપણે ખરેખર જગત જેવું છે તે જોઈ શકીએ એટલે પંચદશીમાં એક બહુ મોટું પ્રકરણ આવી ગયું દ્વૈત વિવેક પ્રકરણ દ્વૈત વિવેક પ્રકરણ દ્વૈતનો વિવેક કર્યો બે પ્રકારનું દ્વૈત છે એક દ્વૈત કેવું છે ઈશ્વરે રચેલું છે બીજું દ્વૈત કેવું છે જીવે રચેલું છે
एक ईश्वर सृष्टि और बीजी जीव सृष्टि। तो आ जगत रचू कोण है? ईश्वर रचू। तो पछी जीव पाछो पोतानी रचना करे, सारू छे खराब छे, गमे छे नथी गमतु, जोईए छे नथी जोईतु। आम जीव पाछो ईश्वर रचेला जगत पर जीव पोताना राग द्वेष नो अध्यारोप है, एने शोभना अध्यास काम आवे। शोभना अध्यास वस्तु छे एना करता वधारे मूल्य ना आपो, अने पछी एने इच्छवी अथवा छे एटलू मूल्य ना आपो अने पछी द्वेष करवो, आ प्रकारना अध्यास। एटले सामान्य माणस आवी रीते आवुं राग द्वेष नो गमाण गमानो अनुकूलता प्रतिकूलता नो आ प्रकारनो अध्यारोप करीने पछी एक विषयने जोतो होय छे। आम ईश्वर सृष्टि पर बीजे एक जीव सृष्टि नो आरोप थतो होय छे। એટલે પંચદશીમાં ખૂબ સરસ વર્ણન કરવામાં આવ્યું કે આ પ્રકારના દ્વૈતનો વિવેક કરવાની જરૂર છે, કે ઈશ્વરે સર્જેલું દ્વૈત કયું અને જીવે સર્જેલું દ્વૈત કયું। ઈશ્વરે સર્જેલું દ્વૈત છે એ ખરેખર દુઃખનું કારણ નથી બનતું, પણ જીવે સર્જેલું દ્વૈત છે એ જ દુઃખનું કારણ છે। તો આ રીતે ઈશ્વર તો પદાર્થોને સર્જે છે અને જીવને ભોગ્ય ગણે છે। આમ ભોગ્યત્વ વૃત્તિ એ કોણ પ્રદાન કરે છે? જીવ પ્રદાન કરે છે। અને એ બધા દુઃખનું કારણ હોવાને કારણે વૈરાગ્ય પર એટલો ભાર આપવામાં આવે છે। આ ભોગ્ય બુદ્ધિ જે જગતના પદાર્થોમાં એ જીવે રચેલી છે, ભગવાને પદાર્થો રચ્યા અને ઉપયોગી પદાર્થો રચ્યા, પણ એ ભોગ્ય છે, ભોગનું સાધન છે એ પ્રકારની દ્રષ્ટિ તો જીવની છે। એમાંથી મુક્ત થવું જોઈએ એવું પંચદશીમાં સમજાવ્યું દ્વૈત વિવેક પ્રકરણમાં। ઇન્દ્રિયાર્થેશું વૈરાગ્યમ, પણ વૈરાગ્યમાં બે વસ્તુ છે, એક તો મેં કહ્યું પ્રમાણે જગત સાધન એક સ્વસ્થ સંબંધ, અને બીજું એ કે જ્યારે બહારના વિશ્વમાંથી રાગ ઓછો થાય તેમ તેમ એક આંતરિક રાગ જન્મવો જોઈએ, કે જ્ઞાન પેલામાં જેમ જેમ જતો જાય આમ જાગ્રત થતો જાય। ઇન્દ્રિયાર્થેશું વૈરાગ્યમ દૃષ્ટા દુષ્ટેશ ભોગેશું, બહુ મોટી વાત કરે છે। તો દુષ્ટ ભોગ અર્થાત જે ભોગને આપણે જાણીએ છીએ, અદૃષ્ટ ભોગ એટલે જેને આપણે જાણતા નથી, જેનું શાસ્ત્રમાં વર્ણન છે, સ્વર્ગ વગેરે। હજી કદાચ પૃથ્વી તો સમજ્યા સ્વામી, આ તો પૃથ્વીલોકમાં કંઈ બહુ કંઈ કશું કંઈ સાર નથી, હજી કદાચ મનમાં સ્વર્ગ માટેનું આકર્ષણ રહી ગયું ત્યાં વળવા વર્ણન આવતો હોય ને તો આપણું આકર્ષણ રહી જાય। આપણે હિન્દુસ્તાનમાં તો સામે જાણીએ છીએ, ભારતમાં છે, પણ અમેરિકાનું વર્ણન આવે તો આપણે લાગે ને ત્યાં ખરે કે જવા જેવું ખરો, પણ ત્યાં પણ કાગડા કાળા હોય। એટલે છેવટે હા ત્યાં સગવડો વધારે હોય બરાબર, પણ છેવટની વસ્તુ એની જ હોય બધી। એવું આપણે જયારે જોઈએ એવી સમજીએ તો જ એમાંથી અદૃષ્ટ ભોગ જે હજી જોયો નથી, જે માત્ર સાંભળેલો જ છે, એને માટેનું આકર્ષણ મનમાં રહેતું હોય છે, એ બધા આકર્ષણમાંથી મન મુક્ત થાય। આ વૈરાગ્ય એટલા માટે મહત્વનું મૂલ્ય છે કે જ્યાં સુધી મનમાં રાગ કે આકર્ષણ હોય ત્યાં સુધી આપણું મન આત્મનિષ્ઠ ના બની શકે, બસ એ અગત્યનું છે। આ છેવટે આ બધા જ્ઞાનના મૂલ્યો છે ને, આ બધા મૂલ્યોને ભગવાન પ્રસ્તુત કરે છે જ્ઞાનના સંદર્ભમાં, કે કેવી રીતે આપણું મન જ્ઞાન પ્રાપ્તિ માટે તૈયાર થાય અને જ્ઞાન નિષ્ઠા માટે તૈયાર થાય। માત્ર જ્ઞાન પ્રાપ્તિ એટલે એક ઝબકારો થયો ને જતો રહ્યો નહીં, આપણે તો ઈચ્છે કે એમાં આપણે નિષ્ઠ બનીએ, અને તો જ્ઞાનમાં નિષ્ઠ થવા માટે જ્ઞાનમાંથી આપણને વિક્ષિપ્ત કરનારા જે પરિબળો છે આપણા મનને, આપણામાંથી વિક્ષિપ્ત કરનારા જે પરિબળ એ મન એ મુક્ત કરવું છે મનને, તો રાગદ્વેષ એક મહાન પરિબળ છે જે મનને પોતાના કેન્દ્રમાંથી વિક્ષિપ્ત હટાવી દે છે। તદસ્ય હરતિ પ્રજ્ઞા વાયો નાવ ઇવામ ભસી, ભગવાને બોલામું વર્ણન કર્યું કે બીજા અધ્યાયની અંદર, કે એક નાવ નૌકા જળમાં જઈ રહી હોય અને જોરથી પછી પવનનું બધું તોફાન આવે અને નૌકા ભલે પેલો નાવિક ગમે તે દિશામાં લઈ જવા માગતો હોય એને કેવી ફેરવીને બીજી દિશામાં લઈ જતો હોય છે, બળાત્કાર લઈ જાય, પેલો પ્રયત્ન કરી રહ્યો છે ને બળાત્કારે પેલા પવનનું તોફાન નૌકાને બીજી દિશામાં જેમ ઘસડી જાય, તેમાં પ્રયત્ન કરતા હોય તોય પણ આ રાગ દ્વેષ બળાત્કારે આપણા મનને ક્યાંનું ક્યાંય ઘસડી જતો હોય છે। આપણે જોઈએ કે આ થઈ રહ્યું છે, પેલો નાવિક જુએ છે અને છતાંય જેમ પેલું વાવાઝોડું ઘસડી જાય નાવને, અને તે રીતે યતતો ક્ષપી કૌંતે પુરુષસ્ય વિપશ્ચિતઃ, પણ પ્રયત્ન કરતા હોઈએ, વિવેક બુદ્ધિ છે અને તોય પણ આંતરિક આવેગો આપણા મનને આપણે જોતા હોઈએ એને ઘસડીને ક્યાં ક્યાં લઈ જાય, વિષયાભિમુખમ કરોતી,
आत्मा से अभिमुख आत्मा विमुख बने विषय ने अभिमुख बना टूक में आ बदा आंतरिक आवेगो से बहुत प्रबलता है। એટલે ભગવાન કહે છે કે આપણે એમના પ્રત્યે બેધ્યાન ન જવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ અને બધા આવેગો શક્નોતી હૈ વૈસૂઢું પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સયુક્તસ્ય સુખી નરઃ। આમ કામ અને ક્રોધના આવેગો ઉત્પન્ન થવાની શક્યતાઓ રહેલી જ છે અંદર, એના માટે બેધ્યાન ન બનવું, મેં સભાન રહેવું જોઈએ। એટલે વૈરાગ્ય આત્મને આત્મનિષ્ઠ બનાવવા માટે, એટલે મનની બહિર્મુખતા એ જ્ઞાનમાં મોટો પ્રતિબંધ છે। પરાંચે ખાની વિતરણ સ્વયંભૂ તસ્માત પરાંગ પછી નાંતરાત્મન, એટલે ભગવાને આપણા મનની રચના કરી રાગદ્વેષ સાથે રચના કરી છે। જન્મ્યા ત્યારથી જ ઇન્દ્રિયના પદાર્થો પર રાગદ્વેષ લઈને આપણે જન્મ્યા છીએ, તેથી આપણું મન બહિર્મુખ હોય જ છે। તસ્માત પરાંગ પછી નાંતરાત્મન, એટલે બહિર્મુખતા છે એ અંતરાત્માના દર્શનમાં પ્રતિબંધક છે। તસ્માત પરાંગ પછી, એટલે બહાર જુએ છે, નાંતરાત્મન અંતરાત્માને જોતો નથી, અર્થાત એ બહાર જોવાની બહિર્મુખતા છે એ જ અંતરાત્માના દર્શન માટેનો પ્રતિબંધ છે। એટલે મનને કઈ વસ્તુ મનને બહિર્મુખ રાખે છે? રાગ અને દ્વેષ। એટલા જ માટે મનને રાગ દ્વેષથી મુક્ત કરીએ તો ધીમે અંતર્મુખ બને, અંતો આત્માના દર્શન માટે યોગ્ય બને અને છેવટે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને। એટલા માટે વૈરાગ્ય બહુ મોટી વસ્તુ છે, બહુ મોટું મૂલ્ય છે। ઇન્દ્રિયાર્થેષ વૈરાગ્ય અનહંકાર એવ છે, આગળ કહે છે 318માં પાન પર, બસ પહેલા જ પેરેગ્રાફમાં છે, બહુ નાની વ્યાખ્યા કરી છે। अनहंकार है, अहंकार अभाव है, एवच अनहंकार अर्थात अहंकार नो अभाव, नाम से अनहंकार आविर्भूत है, गर्व है, अहंकार है। अहंकार कौन है? आविर्भूत है, गर्व है, गर्व जो आविर्भूत था है, गर्व दिखाई आवे, नाम से અહંકાર। એક હતું માનિત્વ, માનિત્વમાં પણ આત્મશ્લાઘા હોય છે, પોતાને વિશે વહેમ હોય માનિત્વની અંદર, પણ અંદર ને અંદર હોય, એ વહેમ અંદર હોય પણ અંદર પોતાને માટે વહેમ હોય, એટલે અપેક્ષા તો હોય કે મને માન મળવું જોઈએ એમના માનિત્વ, પણ અહંકારની અંદર તો જે ગર્વ છે એ બહાર ઉભરાઈ જતો હોય છે, દેખાઈ આવે ગર્વ। અહમ સર્વોત્તમ હતી, મનથી પ્રાદુર્ભૂત હે, ગર્વ હે, હું સર્વોત્તમ છું, એવી જાતનો જે ગર્વ હોય ત્યાં મનમાં ઉદ્ભવ થાય એનું નામ છે અહંકાર હે, તો એનો અભાવ। ગર્વસ્ય ઉક્ત અનુક્ત નાશકત્વાત અનહંકારસ્ય અવશ્ય સંપાદ્યત્વ દ્યોતનાર્થ હે અયોગ્ય વ્યવચ્છેદાર્થ એવ કાર અનહંકાર એવ છે, પછી એવ કાર ઉમેરો ભગવાને, અહં અનહંકાર જ જરૂર જોઈએ। તો કેમ અહંકાર શું કરે છે? કહે છે ઉક્ત અનુક્ત નાશકત્વા, જે કંઈ વસ્તુ છે ને જગતમાં ઉક્ત અનુક્ત કહેવાયેલી નહીં કહેવાયેલી જાણીતી નહીં જાણીતી બધી વસ્તુનો નાશ કરનાર અહંકાર છે। બડા સ્વામીજી એમના અહંકારને પેલા ભસ્માસુર સાથે સરખા, ભસ્માસુરે મૂળે તપશ્ચર્યા કરી, ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા, ભગવાન પ્રસન્ન થયા કે તું જે માગે તે આપું, ત્યારે પેલો કે રાક્ષસ શું કે બસ હું આખી દુનિયા પર રાજ્ય કરું, મારું કોઈ મૃત્યુ ના થાય, એવું તો જાય જ માગે, તો બધા લોકો એવું માગે, પછી એવું વરદાન તો મળે જ નહીં, ના કે એવું તો ના આપી શકાય, તારું મૃત્યુ થાય જ નહીં, તો કોઈ મરવું જ નહીં એવું તો ના આપે, એવું કંઈક માગ। એટલે પછી એણે કહ્યું કે સારું ત્યારે એવું આપો કે હું જેના માથે હાથ મૂકું એ વળીને ભસ્મ થઈ જાય। એટલે શિવજી બિચારે શું કરે, સારું કરે છે તથાસ્તુ, એમ કરે ભગવાન પાછા જવા માંડે, પાછા જવા માંડે એટલે ભસ્મ તો ઉભા રહો મહારાજ, ભગવાન ઉભા રહો, તો કેમ હવે શું વરદાન તો આપી દો, ઉભા છે ને ઉભા રહો ને, આપે વરદાન આપ્યું ને, તો કે હા
क्यों जना माथे हाथ मुके बड़े ने भस्म दे, हाँ जरा मैंने जवाब होगा कि वो थाए से करें भगवान लाओ जाओ भस्मासुर के, जब भगवान आपका माथा पर हाथ मुख जो कि बड़े ने भस्म था सके भगवान के वो हाथों माया पर जाएगा, भाग्या भगवान अने भस्मासुर पाछा त्रणे लोग भगवान ने तो कोई विचार शिवजी भागे अने भस्मासुर पाछा भागे हाथ लांबो करीने कि क्या हाथ में आवे ने हाथ मुकी दो, तो भाई विष्णु आहो बदा में छोड़ा तो विष्णु भगवान जो है कहीं जगत नु पालन करवानो धर्म एमनो छे ने एटला माटे पहला जेम तेम बधा ब्रह्मा ने शिवजी जेम तेम वरदान आपी दे बधा पछी बधा ने उगाड़वानो काम करे विष्णु भगवान, એટલે પછી શિવજી તો ભગવાન પાસે ગયા, વિષ્ણુ ભગવાન કહે છે ચિંતા ના કરશો, પછી આપણે જાણીએ છીએ મોહિની સ્વરૂપમાં ત્યાં પ્રગટ થયા અને ભસ્માસુર મોહિની જેનું ભૂલી ગયો પાછો, એટલો આસક્ત થઈ ગયો ત્યાં આગળ, પછી તો તરત કહ્યું પ્રપોઝ કર્યો કે મારે તો તું બસ મારી સાથે લગ્ન કર, મોહિની કહે કે ભાઈ એક શરતે લગ્ન કરો કે ભાઈ મને તો હંમેશા નૃત્યનો બહુ શોખ છે, તો જે નૃત્ય જાણે તું એની સાથે તો લગ્ન કરો બીજા કોઈ સાથે ના કરો, જેમ પેલો જયારે આવ્યો ને દૂત આવ્યો સુગ્રીવ નામ દૂધ મોકલેલો શુંભે દેવી પાસે પોતાના લગ્ન માટે પ્રપોઝલ માટે મોકલેલો, દેવીએ કહ્યું કે ભાઈ મેં તો એક વિચાર વગર વિચારે એક પ્રતિજ્ઞા લઈ લીધી છે કે જે મારો મુકાબલો યુદ્ધમાં કરે અને મને જીતે અને મારા સમાન બળવાનો હોય એની સાથે હું તો પરણું, કહે છે કે તું આવી બધી છોડે, કહે છે કે હું શું કરો ભાઈ, મેં આવી અભૂત થઈ અભૂતપણામાં આવી પ્રતિજ્ઞા લઈ લીધી એટલે હું કંઈ કરી શકું એમ નથી, ટૂંકમાં તારા શુંભ નિશુંભ મૂકો ને અહીંયા લડવા માટે, તેમ મોહિની કહેવાને કે મેં તો પ્રતિકભાઈ હું તું કોને પરણું, જેને નૃત્ય આવડતો એને પરણું, બાકી કોઈ ના પરણું, એટલે હું નૃત્ય શીખી જવું, હા તો વાંધો નહીં તું જ મને શીખવાડ, હા થઈશે એમ સારું થયું, આમ ત્યાં જતનું કરતાં કરતાં પછી મોહિનીએ કહેવું કે પોસાવ્યો કે આમ માથે હાથ મૂકે નહીં, પહેલાં એમ મૂક્યો બહેને ભસ્મ થઈ ગયો, ભસ્માશો જ્યાં પણ હાથ રાખે ભસ્મ થઈ જાય, અહંકારને ભસ્માસુર સાથે સરખામણી આવે છે, જ્યાં પણ અહંકાર આવે એટલા માટે તર્જની આંગળી છે અહંકારની દ્યોતક છે અહંકારની સૂચક છે, જ્યાં પણ આવે તર્જની આમ બતાવીએ આપણે હંમેશા ભૂલી જઈએ કે ત્રણ આંગળી આપણી તરફ આવે છે એનાથી જ આપણે ધ્યાન કરશે, ચા આમ આમ બતાવ્યું એટલે તરત ભેદભાવ પડી ગયો ને, તું જુદો અને હું જુદો, આંગળી બતાવી એનો અર્થ એ કે આ દૃશ્ય છે હું દ્રષ્ટા છું, અન્ય છે હું અન્ય છું, ભેદ પડી ગયો, બસ આ ભેદનો અર્થ જ મૃત્યુ, ટૂંકમાં આપણો આત્મામાં ભેદ પાડ્યો એનો અર્થ એ થયો કે મૃત્યુ થઈ ગયું, શંકરાજી સમજાવે છે બૃહદારણ્યક ઉપનિષદમાં કે મૃત્યુ શું પડે, બૃહદારણ્યક ઉપનિષદમાં વર્ણન આવે છે કે આત્મા તો ઉભવ લોકો અનુસંચરતે આ બંને લોકમાં સંચરણ કરે છે વિચરણ કરે છે અનુસંચરતે એક પછી એક સંચાર કરે છે, કયા લોકમાં જાગૃતમાં સ્વપ્નમાં સ્વપ્નની જાગૃતમાં, પછી ધ્યાયતિવ લૈલાયતિવ સ્વપ્ન ભૂતવા ઇમમ લોકમ અતિક્રામતિ, એ જ્યારે સ્વપ્ન અનુભવ કરે ત્યારે આ લોકનું જાગૃત લોકનું અતિક્રમણ કરી જાય, મૃત્યુ રૂપાણી અને મૃત્યુના બધા રૂપને ત્યાગીને જતો રહે, મૃત્યુનું રૂપ એટલે શું, તો કે આ ઉપાધિ ઉપાધિમાં અહંભાવ એનું નામ જ મૃત્યુ છે, તો એ ઉપાધિને અહંભાવમાંથી મુક્ત, રોજ આપણે મૃત્યુમાંથી મુક્ત થઈએ છીએ રોજ, જેમ ક્યારે આપણે જ્યારે સુષુપ્તિમાં હોઈએ ત્યારે, કયા પ્રકારનું મૃત્યુ ઉપાધિમાં અહંભાવરૂપે મૃત્યુ, શેમાંથી જન્મ્યું અજ્ઞાનમાંથી જન્મ્યું, એ જ મુખ્ય મૃત્યુ છે, પણ આજે ભેદભાવ દ્વિતીયાદ્વય ભયમ ભવતી ભેદભાવ છે, તું જુદો અને હું જુદો, એમ કરીને થતું શું હોય છે કે આપણે જ્યારે આપણે અન્ય કરતાં ભિન્ન છીએ એવું જ્યારે જ્યારે પણ કહીએ ત્યારે આપોઆપ જ આપણે અલ્પ કે મર્યાદિત બની જતા હોઈએ છીએ ને, એ જુદો એનો અર્થ કે એ છે તે હું નથી એ તો નક્કી થઈ જ ગયો ને, સ્વામી દયાનંદજી મહારાજ કહે કે આ મમકાર મારું આવી કે આ મારું છે એમ કહીને કદાચ પોતાની માલિકી સ્થાપિત કરતો હશે એના પણ જ્યારે આને મારું કહું ત્યારે સાથે સાથે એ પણ જાહેર થયું કે બીજું કશું મારું નથી એમ કરીને બીજી બધી માલિકીનો ત્યાગ કરી દઉં છું ને, એક પણ મારી માલિકીની સ્થાપના કરું કે મારું એમ કહ્યું અને આ મારી માલિકીને બનાવી એટલે અમને બીજું કશું મારું નથી, એટલે કેટલી માલિકી જવા દીધી મેં, એટલે કોઈ સ્વામી રામતીર્થને પૂછ્યું કે મહારાજ આપણે તો આવું કુટુંબ હતું એનો ત્યાગ કેમ કર્યો, બસ જગતને કુટુંબ બનાવવા માટે, પહેલાંનું મારું કુટુંબ કહું કે ભાઈ જગત મારું કુટુંબ નથી પણ જગતને મારું કુટુંબ બનાવવા માટે,
अहंकार ममकार केव आपने गुंगड़ावे नागे छे ने आपने एकदम परिच्छन्न बनावी दे अल्प बनावी दे मर्यादित बनावी दे एम करने आपने रूंधे छे एवुं जाणता नथी अहंकार आप हूँ कंईक छू आ प्रकारनो जे छे मारा भान हूँ कंईक छू बीजा करता चढ़िया तो छू एम करने पोतानी जातनो संतोष लावानो प्रयत्न करूं खरेखर तो જ્યારે મારા વિશે એ પ્રકારે કહું ત્યારે હું મારી જાતને રૂંધી જ નાખતો હોઉં છું એટલા જ માટે કે મારી જાતને હું સંકુચિત બનાવી દેતો હોઉં છું એટલા પૂરતો બીજા કરતા જુદો કરીને મારી જાતને સંકુચિત બનાવી દેતો હોઉં છું આમ અહંકાર જ્યાં પણ જાય ત્યાં આગળ ભેદભાવ ઉત્પન્ન કરે એમ કરીને ઐક્યનો નાશ કરી નાખે સત્ય તો એ છે કે ઐક્ય જ છે પણ અહંકાર જ્યાં જાય તો ભેદભાવ ઉત્પન્ન કરીને ઐક્યનો નાશ કરે એટલે આ તો મોટું વેદાંતનું મુખ્ય શિક્ષણ જ છે ને કે ક્યાંય પણ ભેદભાવ છે નહીં દ્રષ્ટાંત આવે ઈશા સુદીપ્તા પાવકા વિશ્વલિંગા સહસ્રશઃ પ્રભવંતે સ્વરૂપાઃ જેમ અત્યંત પ્રજ્વલિત અગ્નિમાંથી અસંખ્ય બધા તણખાઓ જેમ ઝરતા હોય તથાક્ષરાદ વિધા સૌમ્ય ભાવઃ એ રીતે હે સૌમ્ય મંડોકો પ્રશ્ન કહે છે કે આ બધા જીવો જે છે પ્રાણીઓ કે જીવો ઈશ્વરોમાંથી ઉત્પન્ન થયા અગ્નિમાંથી તણખા ઉત્પન્ન થયા એ તણખા અગ્નિ કરતાં જુદા હોય છે જુદા દેખાય છે પણ જુદા નથી સ્વભાવમાં તણખાનો સ્વભાવ અગ્નિનો સ્વભાવ એક જ છે ઉષ્ણતા અને પ્રકાશ અંતે જીવ પરમાત્મા જુદો દેખાય પણ જુદો નથી એનો મૂળ સ્વભાવ કયો છે સત અને ચિત્ત અને આનંદ આનંદ જોવા કારણે દેખાતો નથી પણ સત અને ચિત્ત તો દેખાય જ છે તો સત અને ચિત્ત એ જીવનો પણ સ્વભાવ છે ઈશ્વરનો પણ સ્વભાવ છે એટલે ખરેખર જીવ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ છે જ નહીં તેમ તણખા નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી જે છે અગ્નિ જ છે અંતે રીતે આ જીવ પણ એક ચેતન છે અને છતાં પોતાની જાતના મર્યાદિતમાં નામ જ અહંકાર ટૂંકમાં ઉપાધિમાં અહમ ભાવનું નામ છે અહંકાર હવે એવો અહંકાર તો ક્યારે જશે ભગવાન જાણે એ તો જ્યારે બ્રહ્મજ્ઞાન થાય ત્યારે જે અહંકાર જાય અત્યારે જે અહંકારની વાત કરવામાં આવી છે આવો પેલો ગર્વ હું કંઈક છું સર્વોત્કૃષ્ટ અહમ અહમ સર્વોત્તમ આ પ્રકારનો જે છે આત્મશ્લાઘન અભાવે બી ભલે મારી જાતની શ્લાઘા હું બહાર ન કરતા હોઉં તોય પણ મનસી પ્રાદુર્ભૂત અહમ સર્વોત્કૃષ્ટ હે પણ મનમાં આમ હોય કે હું કંઈક છું સર્વોત્કૃષ્ટ છું અને અહંકાર કહેવામાં આવે છે અને અહંકાર એવા છે ભગવાન કહે છે કે અહંકાર બહુ પીડા આપનારો છે અહંકાર ગર્વ બહુ પીડા આપનારો છે હવે ગર્વ હોય એટલે કે છે માને દૈન્ય ભયમ ભરતો હોય બધા ભય અનેક ભય અનેક સ્થાન જ્યારે ભણાવે છે એક સ્થાન માને દૈન્ય ભયમ જ્યારે મારી જાતને બહુ મને માન હોય ગર્વ હોય દૈન્ય ભયમ તો હંમેશા દીનતાનો ભય કોઈ ગર્વને તો કોઈ ગર્વ છે એ ગર્વને ચૂર્ણ કરનાર કે મને નીચો પાડવાનો કોઈ મળવાનો જ ગર્વ છે તે હંમેશા ભય છે ભયમાંથી જ ગર્વ જન્મવા છે ખરેખર ગર્વ કરવાની જરૂર નથી પણ ગર્વ એટલા માટે છે કે અંદરથી આપણને આપણા વિશે બહુ આ બધું અમાનિત્વમાં ચર્ચા આપણે કરી ગયા તો માનિત્વને અહંકારમાં બહુ ફેર નથી પણ છતાંય હું કંઈક કરી રહ્યો છું આમ અહમ પણ તેથી અહંકારનો ત્યાગ એટલે કે અહમ બુદ્ધિનો ત્યાગ અથવા તો અહમ આ શરીર જે કરી રહ્યું છે એ મેં કર્યું બુદ્ધિએ કર્યું છે મેં કર્યું બીજા કોઈએ કર્યું એનો યશ આપણે લઈએ તો એટલે આપણે અહંકારની સરળ અર્થ એટલો કરી શકાય કે યશ અને અપયશ લેવાની આપણી જે ટેવ પડી ગઈ છે એમાંથી મુક્તિ યશ પણ ના લેવો અપયશ પણ ના લેવો યશ લઉં તો મારા અહંકાર જન્મે હું સફળ છું મેં સિદ્ધ કર્યું અપયશ લઉં તો પણ અહંકાર જન્મે હું નિષ્ફળ છું એટલે બંનેને અહંકાર કહેવાય જેને અંગ્રેજીમાં સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે ગુરુતા ગ્રંથિ લઘુતા ગ્રંથિ બે પ્રકારની ગ્રંથિ બંને અહંકાર જ કહેવાય એટલે ઘણા લોકોને એવી ટેવ હોય કે હંમેશા હું કંઈક છું બધાને એવું જ માને કે મારા જેવું કોઈ છે જ નહીં કોઈ નિવસ્થિત સદૃશો મયા મારા જેવું કોણ છે યક્ષે દાસ્યામી મોદીશ છે બસ હું આ ફલાણા યજ્ઞ કરીશ આવું દાન આપીશ આમ કરીશ આમ ઘણા લોકોને આવે તો પોતાના વિશે ગર્વ હોય એવો એક ગુરુતા ગ્રંથ છે તો બીજા એવા કેટલા લોકો હોય છે જેમાં લઘુતા ગ્રંથિ હું તો કશું નથી
एक दैन्य हमेशा पोता विषय दीनता की भावना हीनता की भावना ये अहंकार पोते सर्वोत्कृष्ट है उत्तम है ये प्रकार की भावना पर अहंकार अथवा तो हूँ दीन छु हीन छु कशु नहीं भावना पर अहंकार आ बने प्रकार की ग्रंथिओ मुक्ति गुरुता ग्रंथि लघुता ग्रंथि बने प्रकार की ग्रंथिओ मुक्ति ये ग्रंथिओ समझ आए थे आत्मा सिवाय बीजा कशा अंदर अहम बुद्धि होने कारण आए उपाधि में अहम बुद्धि होने कारण आई ग्रंथिओ जन्मे उपाधि में कई विशेषता हो तो मारी विशेषता मान लो उपाधि में कई दोष हो तो मारो दोष मान लो तो याद रखनी जरूर है कि बड़ी विशेषताओं उपाधि में से बड़ा दोष पण उपाधि में से बड़ी मर्यादाओ पण उपाधि में से माटे मर्यादाओ माटे पोताने तिरस्कार न करवो के विशेषता माटे पोताने जातनो गर्व ना करवो बड़ी उपाधि विशेषताओं उपाधि में से एटलू तो बड़ी विशेषताओं भगवान ने सर्जेली है कदाच मारा शरीर ने अंदर मन बुद्धि में के विशेषताओं हो एमां पण मारे एने माटे यश लेवानी जरूर नथी एवुं सर्जनार ईश्वर छे जीवन में सफलता माटे मारे यश लेवानी जरूर नथी ए बधी तक उत्पन्न करनार ईश्वर छे तो निष्फळता माटे मारी जेनो तिरस्कार करवानो जरूर नथी ए पण कोई ईश्वरी ए पण योजना हशे कंईक टूंकमां जीवन में जे कंई मने मळ्युं एमां ईश्वरनो उपकार छे जे कंई नथी मळ्युं एमां पण ईश्वरनी कोई योजना हशे અને તેથી પોતાની જાત તિરસ્કાર પણ ન કરીએ પોતાની જાતની શ્લાઘા પણ ન કરીએ ગર્વ પણ ન કરીએ આમ અહંકારના બે પાસા રહેલા છે યશ અને અપયશ બંનેમાંથી મુક્તિ યશ પણ ઈશ્વરના આપવો અપયશ પણ ઈશ્વરના આપવો આપણે તો એવું ઈચ્છતા હોઈએ કે યશ આપણે લઈએ અને અપયશ એને આપીએ યશ આવે તો હું હંમેશા લેવા ઈચ્છું અપયશ આવે તો બીજાને જવાબદાર ગણું જાને કારણે થયું પેલાને કારણે થયું તો કે ના યશ લેવા તૈયાર હોઈએ અપયશ પણ લેવો જોઈએ યશ પણ નહીં લેવાનો અપયશ પણ નહીં લેવાનો અને આનું નામ છે અનહંકાર અહંકારમાંથી અભાવ એક જ રીતે જાય હંમેશા આ બધા મૂલ્યોના પાલનમાં ઈશ્વર તો અંદર જોઈએ ઈશ્વર સિવાય એકેય મૂલ્યનું પાલન શક્ય જ નથી આપણા જીવનમાં સતત ઈશ્વરનું ચિંતન તો જોઈએ છે એ છૂટી જવાથી આ બધું જન્મતું આવે છે ईश्वर ने बदले जहाँ पेलो अहम आ जाए तो आ बधी वस्तु जन्मे तो ईश्वर ने स्थापित कर दिए आ वस्तु निवारण थाय जरा मन में गर्व थाय हा हा मैं कहीं करू मैंने कहीं थू तर भगवान याद करवा क्या कोण आतो आ तो स्वामी भाषा में इट इज गिवन आ तो बधुं मने आपवामां आव्युं आ तो बधी ईश्वर की भेट है मारे रीते तत् धनु यश ईश्वर ने आपी दे अने कदाच आपणे आपणा विशे हीनता लागे कि अरे रे हूँ आवो छूं कि आवी छूं તો આપણે ઈશ્વરની યોજના જ છે ને એણે આ ઉપાધિ સર્જી મેં તો સર્જી નથી દેહની અંદર જે મર્યાદાઓ તો મેં નથી સર્જી મન બુદ્ધિની મર્યાદા પણ મેં નથી સર્જી અને મારે એને માટે મારી જાતનો તિરસ્કાર કરવાની કે હીન ભાવનાની જરૂર નથી આમ હીન ભાવના પણ ન સેવવી કે જોડે જોડે ઊંચાઈની ભાવના પણ ન સેવવી બસ આ પ્રકારની અનહંકાર એ વચ્ચે અનહંકાર પણ એક મહત્વનો મૂલ્ય છે ઓકે ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बालरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेवि मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायणः परो व्यक्तात् ॐ नारायणः परो व्यक्तात्
अखंडम अव्यक्त संभवम् अंडस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। अमानित्वमदं हित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहंकार एव च जन्म मृत्युजरा व्याधि दुःख दोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा एतज्ज्ञानम् इति प्रोक्तम् यत् अतः अन्यत् तत् अज्ञानम् अने ज्ञान कहु भगवान है अपना मूल्यों ने ज्ञान कहु कारण के ज्ञान मे साधन है अने इन्हें जो विरुद्ध है अज्ञान है तो ज्ञान उत्पन्न थवा क्या प्रकार की मानसिक स्थिति जो है એનું વર્ણન આ બધા મૂલ્ય ખરેખર દરેક મૂલ્ય છે એ કોઈક માનસિક સ્થિતિનું વર્ણન કરે છે. અમાનિત્વ એપણે એક માનસિક સ્થિતિ, અદંભિત્વ એપણે એક માનસિક સ્થિતિ. એવી માનસિક સ્થિતિ જ્યાં માનિત્વનો અભાવ છે, એવી માનસિક સ્થિતિ દંભનો અભાવ છે, એવી સ્થિતિ જ્યાં હિંસાનો અભાવ છે, તે બધે ઇન્દ્રિયાર્થેશ વૈરાગ્યમ. એવી માનસિક સ્થિતિ જ્યાં ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેના વૈરાગ્યનો અભાવ છે. વૈરાગ્ય અર્થાત રાગનો અભાવ છે અને તેથી દ્વેષનો અભાવ છે. એટલે ગીતા ભગવાન કહે છે રાગ દ્વેષ વિયુક્ત સ્તુ વિષયાન ઇન્દ્રિયેશ્ચરન આત્મવશ્ચૈર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતે. તો જો રાગદ્વેષ દૂર થયો કેવું ધીમે 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 આપણું વ્યક્તિત્વ એક સુગ્રથિત વ્યક્તિત્વ બને, એક સંવાદિત વ્યક્તિત્વ બને. વિષયાન રાગદ્વેષ વિયુક્ત ઇન્દ્રિયૈ, જે ઇન્દ્રિયોમાંથી રાગ અને દ્વેષને દૂર કરવામાં આવ્યા છે, અર્થાત જે ઇન્દ્રિયો રાગ અને દ્વેષથી રહિત છે, અર્થાત ઇન્દ્રિયોનો સંબંધ જગતના વિષયો સાથેનો ઇન્દ્રિયોનો સંબંધ રાગદ્વેષ રહિતનો સંબંધ છે. આત્મવશ્યૈ, તો ઇન્દ્રિયોમાં રાગદ્વેષ ન હોવાના કારણે આત્મવશ્યૈ ઇન્દ્રિયો પોતાના કાબુમાં છે, નહીં તો ઇન્દ્રિયો રાગના કાબુમાં હોય. ઇન્દ્રિયો કોઈકના કાબુમાં હોય, જો અંદર રાગદ્વેષ હોય તો એ રાગદ્વેષના કાબુમાં હોય, વિષયના કાબુમાં હોય. પણ ઇન્દ્રિયો રાગદ્વેષ રહિત હોય તો વિષયો એના પર પ્રભાવ ના પાડી શકે. કોઈ વસ્તુ આપણા પર પ્રભાવ ત્યારે પાડી શકે જ્યારે એ પ્રભાવ પાડવા માટે આપણો કશું હોય. હંમેશા જેમ દૃષ્ટાંત આપીએ છીએ તેમ કેમેરા હોય, કેમેરાથી આપણે ફોટો લઈએ અને એનું લેન્સ એક્સપોઝ કરીએ, આમ ખોલીએ, તો બહારના જે દ્રશ્યો હોય
एनी छाप अंकाई जाए ना पर क्या अंकाई जाए ये फिल्म पर एक रसायण पड़ हो तो अंकाई जाए ए फोटोग्राफी ने फिल्म ने बदले कोई सादो कागड़ में भरवा आवे हो तो गमे तेला एक्सपोजर कर तो कोई प्रकार की छाप अंका नहीं सकता बहार विषयों ये सादा कागड़ पर कोई प्रभाव पड़ सकता नहीं बहार विषयों पेली कचगड़ा ने फिल्म पर प्रभाव पड़े सके कारण के एम पेलू रसायण पड़ हो रीते जगतना विषयों के स्थिति अपना पर क्यों प्रभाव पड़े सके अपना मन पर राग द्वेष पड़ हो जाए એટલે સામાન્ય મનુષ્યમાં જગતના વિશે ભોગ બધું ઉત્પન્ન કરે આમ જુએ ને તરત એને ભોગ બુદ્ધિ છે ઓહ મારા તો બહુ સરસ છે મારે ભોગવવું છે અથવા એને વિરુદ્ધ દ્વેષ ઉત્પન્ન કરે આ મારા ભોગમાં આ મારા સુખમાં વિરોધરૂપ છે એટલે આપોઆપ જ એનું મન કોઈ જાતનો અધ્યારોપ કરીને જુએ ક્યાં તો વિષય પર કોઈ એ અનુકૂળતાનો અધ્યારોપ કરે શોભનનો અધ્યારોપ કરે અને એમ કે આ તો મારા સુખનું સાધન છે અથવા બીજા કશાક પર એ વળી પાછો दुख ना अध्यारोप करें क्या तो मारा दुख नु साधन है आम जगत ने सुख नु साधन जो कि दुख नु साधन जो नाम से रागत द्वेष अने आहु मजे मन आ प्रकार हो ये मन हमेशा विषय जगत ना काबू में आए पोता काबू नहीं होता एटले रागत द्वेष अभियुक्त ही इंद्रिय ही जे इंद्रिय राग ने द्वेष थी मुक्त है आत्मवश्य एने कारण जे पोताना वश में है विधेय आत्मा તો ઇન્દ્રિયો મનના વશમાં હોય અને ધીમે ધીમે પછી મન બુદ્ધિના વશમાં હોય તો આપણું વ્યક્તિત્વ જે છે એ કેવું બને સંવાદ વ્યક્તિત્વ બનાવે તો જ આપણો જીવન રથ છે આપણે આપણા ધ્યેયની દિશામાં હંકારી શકીએ યદા સંહરતે શાયમ કૂર્મોંગાનિવ સર્વશઃ દ્રષ્ટાંત ભગવાન કે કાચબો જેવી રીતે સ્વેચ્છાએ પોતાના અંગોને સંકેલી દેતો હોય છે તેમાં મનુષ્ય પોતાના મનને સંકેલી શકે પોતાના ઇન્દ્રિયોને સંકેલી શકે આપણી ઈચ્છાએ આપણે ઇન્દ્રિયોને ક્યારે સંકેલી શકીએ જ્યારે ઇન્દ્રિયો આપણા કાબુમાં હોય ત્યારે ઇન્દ્રિયો વિષયોના કાબુમાં હોય તો આપણે ઈચ્છીએ તો પણ સંકેલી ના શકાય કદાચ આપણે જોરથી બોલાવી તો પાછી જતી રહે બાળકને પેલી રમત ગમતનું મન હોય તો આપણે બોલાવીએ તો આવે જ નહીં કદાચ આવે તોય આપણે નજર ચૂકવાની પછી ભાગી જાય તેમ આપણો અનુભવ છે કે રાગ દ્વેષોના કારણે આ મન છે આપણે બધું આવતું જ નથી જેમ તેમ કરીને ઓમ નમઃ શિવાય પકડી પકડીને બોલાવીને બેસાડીને તો જરાક આપણી નજર ચૂક થાય પાછું ભાગી જાય કંઈ રાગ દ્વેષના પ્રભાવમાં છે વૈરાગ્ય રાગ અને દ્વેષના પ્રભાવમાં છે મુક્તિ બહુ મહત્વની વસ્તુ છે તો કે એ આવે વૈરાગ્ય આવે વિવેકથી આવે રાગ દ્વેષ ઉત્પન્ન થયા છે અવિવેકને કારણે ઉત્પન્ન થયા છે રાગ અર્થાત કોઈ વસ્તુને ભોગનું સાધન માનવું સુખનું સાધન માનવું સલામતીનું સાધન માનવું આપણને ખરેખર રસ છે માજે સુખમાં રસ છે સલામતીમાં રસ છે એનું શું કારણ હશે કેમ આપણને સુખમાં માટે પ્રેમ છે કે સલામતી માટે કેમ પ્રેમ છે કારણ કે એ આત્માનો સ્વભાવ છે આત્માનો સ્વભાવ નિર્ભયતા છે સલામતી છે સુખ છે માટે સ્વાભાવિક આપણને પ્રેમ છે અને તેથી જે કોઈ વસ્તુ સુખ કે સલામતીનું સાધન જણાય એના પ્રત્યે પ્રેમ જન્મે અને જે કોઈ મારા સુખ કે સલામતીની આડે આવે એના પ્રત્યે દ્વેષ જન્મે આ રીતે વસ્તુઓને પદાર્થોને વ્યક્તિઓને સંજોગોને સુખના સાધન માનવા પણ એ કોનો એ નિર્ણય કોનો એ બુદ્ધિનો નિર્ણય છે આ બુદ્ધિ આ રીતે જગતમાં જે નથી એ વસ્તુનો આરોપ કરીને પછી એને ઈચ્છે છે કે નથી એનો આરોપ કરીને પછી એને તિરસ્કારે છે એટલે આ રાગ દ્વેષનું કારણ છે અવિવેક વિવેકનો અભાવ વિવેક અર્થાત વસ્તુના સાચા સ્વરૂપને સમજવું એનું બધું પૂરેપૂરું આલોચન કરવું માત્ર એને એક જ અંશને આપણે જોઈએ માત્ર કોઈ પદાર્થ આપણે ગુણને ગુણ જ જોયા કરીએ તો અમે રાગ જન્મે એટલે દ્વેષને દ્વેષ જોયા કરીએ તો દ્વેષ જન્મે દોષ જોઈએ આપણું મન પણ એવું હશે જેને વળગ્યું એને જ વળગે એકવાર મગજમાં ધૂન ભરાય એટલે પછી માણસનું બહુ સારું ને સારું જોયા જ કરે મન ગુણનું દર્શન કર્યા કરે અને વધારે વધારે આસક્ત થતું જાય અને જો વિફર્યું મન તો પછી શું થાય દોષનું દર્શન કર્યા જ કરે બસ એક વાર જો કંઈક ગડબડ થઈ મનમાં ગુસ્સો આવી ગયો કંઈક થયું એટલે પછી દોષ જ દોષ દેખાય અને પછી જે પેલો દ્વેષની માત્રા વધતી જાય આમ ગુણના દર્શન કરવાથી રાગ અને દોષના દર્શન કરવાથી દ્વેષ એટલે કે વસ્તુનો એક જ પાસ વસ્તુ હોય વ્યક્તિ હોય કોઈ પણ વસ્તુ હોય એક જ પાસાના દર્શન કરવાથી માત્ર ગુણના કે દોષના એને કારણે રાગ અને દ્વેષ ઉત્પન્ન થતા હોય છે
वस्तु ने बधा पासे जो तो जणाय कि जेटला गुण छे एना दोष पण छे। कोई वस्तु गुण दोष माथे मुक्त होती नथी अने जेटला गुण जेटला दोष छे सामान्य रीते। एटला माटे जो बराबर नजर करीए आपणे टूंकमां कोई पण वस्तु आपणने प्राप्त थाय ने एना माटे कशी ने कशी किंमत चूकवी पड़ती होय छे। कोई पण एवो लाभ नथी होतो जेनी पाछळ कशी हानि ना होय। એટલે આ રીતે આ જગતના વિષયો જે છે એની એનું આપણે તટસ્થ નિષ્પક્ષ મૂલ્યાંકન કરવામાં આવે તો આપણે જોઈએ કે એમાં અનુકૂળતા પ્રતિકૂળતા આ બધું આપણા મન વડે અધ્યારોપિત છે। જગત તો જે છે તે છે એટલે ભગવાને આ જગતના પદાર્થો રચ્યા છે એ પદાર્થોમાં ભોગ્ય બુદ્ધિનો આપણે અધ્યારોપ કરીએ છીએ। એને કહેવાય કહ્યું ને ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ। ઈશ્વર ભગવાન તો લાડુ રચ્યો પણ ભોગ બુદ્ધિ રચના કોણ કરી? આપણે કરીએ છીએ। ના ના સ્વામી શું લાડુ તો બધાને ભાવે પણ એવું નિયમ નથી। લાડુ બધાને ભાવે કોઈ નિયમ નથી। કેટલાય લોકો હોય છે એમ લાડુ નથી ભાવતો અને ધારો કોઈ ન્યુઝીલેન્ડમાંથી માણસ આવે તો લાડુ નામની વસ્તુ જ ખબર ના એને જોઈને કે આ વિચિત્ર વસ્તુ શું છે? આપણે બધું સુગંધ આવતી હોય જે વસ્તુ આપણે સુગંધ માનીને કે કોઈ દુર્ગંધ માનતો હોય છે। ન્યોક શહેરની અંદર બહુ વર્ષો પહેલાંની વાત છે તો એકાદ બે ત્રણ પહેલાં આપણે ભારતના પહેલાં રેસ્ટોરન્ટ હોય પંજાબી ખાવાનું એવું મળતું હોય તો કોઈક વાર ત્યાં જઈએ એકાદ મિત્રને લઈ ગયા અમેરિકન મિત્રને ચલો ભાઈ ભારતીય તમે ભોજન કરાવ્યો તો અંદર આમ પ્રવેશ કરતા રેસ્ટોરન્ટમાં શું આ દુર્ગંધ છે ને આવે આપણને પેલી સોડામાં આવે હા હા કરીને બધું બની રહ્યું ને ત્યાં આગળ આપણે આમાં મોં પાણી આવે એ જ વસ્તુથી પેલા મણો નાક ચડી ગયું આ શું છે અને એને પછી બીજા રેસ્ટોરન્ટ તો પેલી દીધા પેલી માછલી એને સોડમ લાગે અને આપણે ત્રાસ થઈ જાય। એટલે એક જ વસ્તુ જેને માટે સુખાકારી છે એ જ વસ્તુ બીજા માટે દુઃખનું કારણ બનતી હોય છે એટલે કોઈ નિયમ છે જ નહીં। આમ કરી કરીને જ્યારે જ્યારે આપણા મનમાં રાગ દ્વેષ જન્મે ત્યારે આપણા મનને સતત વિવેક વૈરાગ રાગ દ્વેષ મુક્ત ઉપાય છે વિવેક। રાગ દ્વેષ જન્મ્યા છે અવિવેકમાંથી અર્થાત વસ્તુના યોગ્ય સ્વરૂપને ન સમજવાને કારણે અંતો રાગ દ્વેષમાંથી મુક્ત થવાનો ઉપાય છે વિવેક। જ્યારે જ્યારે મન આપણું ગુસ્સે થઈ જાય ત્યારે મનને વિવેક કરાવો કે મન કેમ ગુસ્સે થયું આવું છે આવું છે પછી કહેજો પેલું પણ છે જણે આમ કર્યું તેમ કર્યું પણ એને એમ કરેલું હતું એવું નથી કે આટલું જ કર્યું છે આપણને તો પછી આપણા મનને તો કશું દેખાય જ નહીં। એકવાર કોઈ જરાક ગુનો કર્યો જો આપણો માથામાં કોઈ આવ્યો પછી આપણું મન પેલા ભ્રમણની જેમ બળબણ કર્યા કરે ને એક ને એક વાર તેમાં આપણું મન બધું એ જ જોયા કરે એ જ જોયા કરે એ જ જોયા કરે એ વ્યક્તિમાં બધ રહેલી બાકીની બધી વસ્તુઓ ત્યારે કેવી થઈ જાય એ બધાનું એ બધાનું બાદ બાકી થઈ જાય બસ એટલું જ બાકી રહી જાય એણે આટલું કર્યું એ દોષ પર આપણું મન બસ ચિંતન કર્યા જ કરે અને પછી તો જે આવેગ ઉત્પન્ન થાય જે ક્રોધ જન્મે ને પછી તો જે અને કોઈ જરાક સારું ગયું મન આપણું પછી એના પર વારી ગયું ઉભરાઈ ગયું એમ કરે ને એના પર પછી રાગ જન્મે બધું મોટા અક્કલ વગરની આ વસ્તુ હતી મોટા ભાગની પણ ટૂંકમાં આવી જાતનો વ્યવહાર થતો હોય બધો અને લોકો કેવા ફસાય છે આ હા દુનિયાની અંદર લોકો બિચારા કેટલા દુઃખી થાય છે આ બધાથી આ જરાય હસવાની વસ્તુ જ નથી ખરેખર તમે આપણે જોઈએ દુનિયાની અંદર દુઃખનું કારણ આ જ વસ્તુ હોય છે ને ક્યાં તો બસ ક્યાં તો વારી ઉભરાઈ ગયા કે વળી પાછા નહીંતર સુકાઈ ગયા ગમે ખાબોચ્યાની જેમ જરાક પણ એમ ખાબોચી ઉભરાઈ જાય જરાક તડકો આવે ખાબોચી સુકાઈ જાય આપણું મન પણ એવું છે જરાક કંઈક અનુકૂળ બન્યું વારી જાય ઉભરાઈ જાય જરાક પ્રતિકૂળ બન્યું બસ ખલાસ એટલે ક્યાં તો યુદ્ધ ચાલતું હોય કે ક્યાં તો પછી ભેટવાનું બેમાંથી વચ્ચેની વસ્તુ હોતી જ નથી। એટલે વૈરાગ્યનો અર્થ એવો નથી કે આપણે જગત સાથે સંબંધ ના હોય આપણે ભાગી જતા હોઈએ મોં ફેરવી લઈએ એવું કંઈ નથી અથવા તો દોડીને આમ પકડે એવું પણ નથી। તટસ્થ નિષ્પક્ષ નિષ્પક્ષ સંબંધ ને જગતને એટલે ભગવાન કહે છે કે આ જાતે રાગ અને દ્વેષ ન હોય તો મનમાં કેવું હોય છે પ્રસાદમાંથી ગચ્છતી રાગ દ્વેષ રહીશની સ્થિતિ એટલે કેવી સ્થિતિ? રાગ એટલે રજોગુણ દ્વેષ એટલે તમોગુણ આ રજોગુણ તમોગુણ એક એનો કયો ગુણ હોય સત્વગુણ હોય એ સત્વ જ મનનો સ્વભાવ છે। ખરેખર આ રાગ દ્વેષ મનનો સ્વભાવ નથી કે રજસ કે તમસ પણ મનનો સ્વભાવ નથી મન તો સત્વનું જ બનેલું છે પણ અવિવેકને કારણે આ રજસ તમસ એની અંદર આગંતુક છે તો વિવેકપૂર્વક હતો એક રાગ દ્વેષને લઈ લઈને દૂર કરવો પડતો છે એમને જાય નહીં યાર
राग द्वेष दूर करना माटे जेम मन में राग द्वेष उत्पन्न थाय विवेक पर निवारण करता रहे जाए। आप कहो ना प्रतिपक्ष भावना, तो राग ने द्वेष ने प्रतिपक्ष भावना की विवेक, राग द्वेष मुक्त होने विवेक सरस वस्तु है। सर्वं खलो इदं ब्रह्म तज्जलादिशान्दोपासित, छांदोग्य उपनिषद कहते सर्वं खलो इदं ब्रह्म, आ सर्व ब्रह्म सर्व ईश्वर है। केवल ईश्वर तज्जलान, जेमां जगत नो जन्म थयो, जेमां जगत नो लय थाय छे, जेने कारणे जगत नी स्थिति छे, जे जगत ने प्राण, जे जगत ने प्राण प्रदान करी रह्यो छे, तज्जलान एवुं जे ब्रह्म छे ईश्वर छे, सर्वं खलो इदं ब्रह्म, आ जे कई छे सर्व ब्रह्म छे ईश्वर छे। इति शांत हसन उपासित, जयरे आए थे ईश्वर चिंतन करो मन शांत थी जाए, मन राग द्वेष मुक्त थी जाए। टूक मन ने राग द्वेष मुक्त करवा ईश्वर दर्शन, केवो ईश्वर जो सर्वत्र समान भाव रहे, समोहम सर्वभूतेषु नमे द्वेष्योस्ति न प्रियः, भगवान के हूँ सर्वत्र समान रीत रहे। ये चैव सात्विका भावः राजसाः तामसाश्च मत एवेदतान विद्धि। हे अर्जुन, जगत ने अंदर जे सात्विक, सात्विक એટલે જે કે શુદ્ધ છે, પવિત્ર છે, રાજસ જે કે રજોગુણી છે, તામસ અરે તમોગુણી હોય, આ યોગમાં ભોગમાં રોગમાં સત્વ જ્યાં હોય ત્યાં યોગ હોય, રજસ હોય ત્યાં ભોગ હોય, તમસ હોય ત્યાં રોગ હોય, એટલે ભોગમાંથી રોગ જન્મે। ટૂંકમાં બધી જગ્યાએ હું જ રહેલો, સત્વ રજસ ને તમસ બધે હું જ રહેલો છું। તો સર્વત્ર ઈશ્વરના દર્શન જ્યારે કરવામાં આવે, આપણે જ્યારે જોઈએ કે આ તો બહારનો તો એક વેશ છે, અનુકૂળતા પ્રતિકૂળતા બધી ક્યાં હોય છે, બહારના વેશમાં હોય છે, પણ એ સર્વ વેશનું ધારણ કરનાર ઈશ્વર છે, એ સર્વત્ર સમાન છે। આમ જેટલે હું છે ઈશ્વરના દર્શનનો પ્રયત્ન થાય, એટલે હું આપણું મન રાગ અને દ્વેષમાંથી મુક્ત થાય। જો કે આ બધું આવશે નિત્યમ જો સમચિત્તત્વ, એમાં પણ આ જ વસ્તુ આવશે, પણ ભગવાને કહ્યું પ્રસાદમ અધિગચ્છતિ, જે રાગ અને દ્વેષથી મનમુક્ત થાય તો કેવું થાય, પ્રસન્ન થાય। જેમને મન રાગ દ્વેષથી મુક્ત થતું જાય તેમ તેમ આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થતી જાય। એટલા જ માટે બહારથી સુખના ફાંફાવાની જરૂર જ ના પડે। અત્યારે અંદર એવી શૂન્યતા સારે છે, એટલા માટે મન બિચારું બહાર દોડતું હોય છે ને, સુખની શોધમાં મન બહાર કેમ દોડે છે, અંદર એક શૂન્યતા સારે છે। તો જેમ આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થતી જાય તેમ તેમ બહારથી મન જે દોડાદોડ કરે છે એ કરતું ઓછું થાય, શાંત બને। એ શાંત મનમાં જ્ઞાન જન્મે, એ શાંત મન જ્ઞાનમાં નિષ્ઠ થઈ શકે, માટે ભગવાનના વૈરાગ્યને જ્ઞાનનું સાધન કહે, બહુ મહત્વનું સાધન છે। પછી આગળ કહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ, બહુ મોટું છે, દુઃખ દોષાનું દર્શનમ, એ સમજાવે શંકરાચાર્ય મહારાજ 318મા પાના પર 8મા શ્લોકનો બીજો પેરેગ્રાફ। જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, જન્મ ચ મૃત્યુશ્ચ જરા ચ વ્યાધયશ્ચ દુઃખાનિ ચ તેષુ જન્માદિ દુઃખાંતેષુ પ્રત્યેકમ દોષાનુદર્શનમ। પહેલાં તો સમજાવ્યું જન્મ અને વળી મૃત્યુ અને જરા એટલે વૃદ્ધાવસ્થા, જન્મ મૃત્યુ વ્યાધિ, વ્યાધિ એટલે વળી વ્યાધિ રોગ, અને પછી દુઃખાની અને દુઃખ। આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ એ બધી શરીરની અવસ્થાઓ છે, પણ એ સિવાય પણ અનેક રીતે આપણે દુઃખ પડી શકે, પ્રિય વ્યક્તિના વિયોગમાં દુઃખ હોય, અપ્રિયના સંયોગમાં દુઃખ હોય, એમ ઘણી રીતે આપણો અહંકાર દુભાવ્યામાં આપણી લાગણી દુભાય તો પણ દુઃખ હોય, અહંકાર ઘવાય તો પણ એ દુઃખમાં દુઃખ બીજી રીતે પણ પડતા હોય છે। આ બધા દુઃખ છે તે શું જન્માદિ દુઃખાંતેષુ પ્રત્યેકમ દોષાનુદર્શનમ, દોષનું અનુદર્શનમ,
अनु એટલે કે વારંવાર અહીંયા વારંવાર એ દોષનું દર્શન કરવું. જન્મ મૃત્યુ જરા વ્યાધિ અને દુઃખ જે જીવનમાં રહેલા છે એમાં રહેલા દોષનું સતત આલોચન કરવું, વિચાર કરો, દોષનું આલોચન, દોષનું સતત અનુચિંતન કરવું. એ કેવી રીતે સમજાવે શંકરાચાર્ય મહારાજ? જન્મને ગર્ભવાસ યોનિ દ્વારા નિસરણમ દોષ તસ્યાનુદર્શનમ આલોચનમ તથા મૃત્યુ દોષાનુદર્શનમ તથા જરાયાં પ્રજ્ઞા શક્તિ તેજ નિરોધ દોષાનુદર્શનમ પરિભૂતતા ચ ઇતિ તથા વ્યાધિષુ શિરોરોગાદિષુ દોષાનુદર્શનમ તથા દુઃખેષુ અધ્યાત્મ અધિભૂત અધિદૈવ નિમિત્તેષુ. તો સમજાવે છે કે પહેલા દુઃખેશુ અધ્યાત્મ અધિભૂત અધિદૈવ નિમિત્તેષુ, જીવનમાં જે દુઃખ રૂપમાં આ વસ્તુની સભાનતા, બીજું કાંઈ નહીં. આખો દાડો પોતાની જે દુઃખ છે એનું રટણ કર્યા કરવાની વાત નથી કરતા ભગવાન, પણ જીવનમાં જે દુઃખ પડે છે એની સભાનતા હોવી જોઈએ, એની સમજ હોવી જોઈએ. કે છે આધિભૌતિક આધિદૈવિક આધ્યાત્મિક આધિભૌતિક આધિદૈવિક, અધ્યાત્મ અધિભૂત અધિદૈવ દુઃખના આ ત્રણ ઉદ્ભવ સ્થાન છે. વિષ્ણુ પુરાણમાં બહુ લાંબુ ચડું વર્ણન આપેલું છે, એમાં કેટલાક શ્લોકો આધ્યાત્મિક આદિ મૈત્રેય જ્ઞાત્વા તાપત્રયમ બુધ, ત્યાં પરાશર ઋષિ જે છે એ મૈત્રેયને કહી રહ્યા છે. હે મૈત્રેય, આધ્યાત્મિક આદિ મૈત્રેય જ્ઞાત્વા તાપત્રયમ બુધ, ઉત્પન્ન જ્ઞાન વૈરાગ્ય પ્રાપ્નોત્યાત્યંતિકમ લયમ. શા માટે દુઃખ બધા કે દોષનું દર્શન કરવાનું કહે છે? વૈરાગ્ય ઉત્પન્ન થાય એટલે. જે વસ્તુ દુઃખનું સાધન હોય એની પ્રત્યે આપણે રાગ ના જન્મે, કેમ ના જન્મે? કે દુઃખ માટે આપણે રાગ હોય જ નહીં, આપણને હંમેશા સુખ માટે જ રાગ હોય. આસક્તિ ત્યાં હોય જ્યાં સુખ હોય, જે દુઃખ હોય ત્યાં ક્યારે આસક્તિ રહે નહીં. જ્યારે આપણે જોઈએ કે જેને માટે આપણે આસક્તિ એ વાસ્તવમાં દુઃખના સાધન છે, ધારો કે આપણે એવું જોઈ શકીએ, દેહમાં બહુ આસક્તિ છે પણ દેહ તો મને કેટલું દુઃખ આપે છે. અને તે જ રીતે જે જે વસ્તુમાં